અગત્યની બેઠકમાં બેઠકના પ્રમુખ સ્થાને ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીજી એઆઈસીસીના મહામંત્રી અને આપણા સૌના પ્રભારી અને રાબર શ્રી ગુરદાસ કામતજી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલાજી તથા મંચ ઉપર ઉપસ્થિત પક્ષના આગેવાનો સામે બેઠેલા પક્ષના આગેવાનો કાર્યકરો આપ સૌનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી આજની આ અગત્યની બેઠકમાં સ્વાગત કરું છું। આપણે સૌ ગુજરાત રાજ્યની અંદર આપણું લક્ષ્ય નવસર્જન ગુજરાતને સિદ્ધ કરવા માટે આજે આપણે ભેગા થયા છીએ। આજથી સવા વર્ષ પહેલા ગુજરાતની જનતાએ આપણને જન આશીર્વાદ આપ્યા અને સમગ્ર રાજ્યની અંદર 80% કરતા વધારે બેઠકો ઉપર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થયો। આજે આપણું સૌનું સ્વપ્ન સાકાર કરવા માટે નવસર્જન ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા માટે 2017ની વિધાનસભાની ચૂંટણી એક ખૂબ મોટો પડકાર કે આવનારા દિવસોમાં આપણી સામે છે। ત્યારે આ પડકારનો સામનો કરવા માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય, ખેડૂત હોય, યુવાન હોય, વિદ્યાર્થી હોય, વેપારી હોય, ગુજરાત રાજ્યના કોઈ પણ ખૂણામાં જઈને કોઈ પણ વ્યક્તિને પૂછશો તો એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી, ગુજરાતના પ્રભારી, આપણા માર્ગદર્શક આદરણીય ગુરદાસ કામતજી, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય મુરબ્બી શંકરસિંહજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માનની ભાઈ શ્રી અર્જુનભાઈ, માનની સિદ્ધાર્થભાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રવક્તા માનની પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષારભાઈ, પૂર્વ રેલવે મંત્રી માનવીભાઈ શ્રી નારણભાઈ, એઆઈસીસીના મંત્રીશ્રીઓ ઇરશાદભાઈ, પ્રભાબેન, માનની ખુરશીદભાઈ, રાજુભાઈ, ફ્રન્ટલના સૌ વડાઓ, કોર કમિટીના સભ્યો અને આપ સૌ પધારેલા કોંગ્રેસના આગેવાનો અને સાથે ચૂંટણી લડવા થનગનતા આપણા યોદ્ધાઓ, આ થનગનતા યોદ્ધાઓ કીધું એમાં તાળીઓ વધારે પડી। હવે સવાલ આજે જે આ ઐતિહાસિક મીટિંગ મળી રહી છે, આજે આપણે જે 20 માર્ચ 2017ના રોજ યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં ભેગા થયા છીએ ત્યારે એક જ વાત લઈને આપણે આગળ વધી રહ્યા છીએ કે ગુજરાતમાં કોંગ્રેસ આવે છે। ફરી કદાચ આટલી મોટી સંખ્યામાં સોનિયાજી કે રાહુલજીની મીટિંગમાં મળવાનું થાય, પણ આજે જે વાર્તાલાપ, ચર્ચા વિચારણાનો દોર, કેમ કરીને આગળ વધવું છે, શું કરીને પરિણામ લાવવું છે, અને મને આનંદ અને ગૌરવ એ બાબતનો છે કે 5 રાજ્યોની ચૂંટણી પછી
जे परिणामों आया पछी पण तमारा उत्साह में क्यांय घटाड़ो नहीं वाचवो मने आनंद छे। लगभग 1500 करता वधारे कांग्रेस परिवार ना भाईओ बहनों फॉर्म भर्या छे। 1500 मांथी 182 जन ने टिकट मळवानी छे। आपणे ए विचार करवानो छे के आपणने टिकीट मळे तो आनंद अने आपणने न मळे तो बीजाने मळे तो वधारे आनंद। पण एक वातनी चोक्कस तमने खातरी आपू छू के जो आपणे साथे मळीने बधा चूंटणी लड़ीशू तो आवनारी गांधीनगर नी विधानसभा नी कांग्रेस नी सरकार कांग्रेस पक्ष नी हशे एमां कोई शंका ने स्थान नथी। अने एना करता बीजी मोटी खातरी आपू छू के सरकार आवशे तो अहींया बैठेला तमामे तमाम ने कई ने कई सेवा करवानो लाभ ए कांग्रेस नी सरकार मां मळवानो छे। सवाल आपणे बैठेला अहीं कांग्रेस ना सक्रिय सभ्यो नोंधाया छे एक्टिव मेंबर अने एना करता विशेष तमे बधाए भेगा थईने बूथ पर जे एक बूथ पर 15-15 सभ्यो नी नोंधणी करी छे ए आपणा कांग्रेस ना साचा सैनिको छे। अने ए सैनिको नुं मनोबळ पूरू पाडवा एमने हिम्मत आपवा एकता आपवा ट्रेनिंग आपवा कारण के आपणी लड़ाई एवा लोको जोड़े छे जे जूठा छे खोटा छे कावा दावा गैररीतिओ गुनाहित प्रवृत्तिओ कोई पण प्रकारना हथकंडा अजमावे एवा छे। अने ए प्रकारना लोको एमनी धाक धमकी दादागीरी गुंडा तत्वो पैसानी रेलमछेल दारूनी रेलमछेल सत्ताना अधिकारीओ द्वारा आपणामां तोड़फोड़ करे एवा प्रयत्न करी रह्या छे। पण मने खातरी विश्वास अने तमारामां श्रद्धा छे के अहींया बैठेलामांथी एक पण माणसने भारतीय जनता पार्टी एनी तरफ ने लई जई शके। हूं नहीं ने मारो भाई टिकट ली आवे चूंटाय धारासभा में जाए सरकार बने ने मंत्री जाए तो एनी गाड़ी में बेसवानो तो बीजा चार जन ने मारो आवानो छे अने एने लईने आपणे आगळ वधी शकवाना छीए। पण आ भारतीय जनता पार्टी एवा प्रकारनी पार्टी छे जेनो अनुभव अमदावाद ने सूरत ने जुदा जुदा लोको ने गुजरात ना बीजा लोको ने थयेलो छे। मतदार यादियों माथी नामों ना नामों डिलीट करी नाखे सोसाइटीओ फेरवी नाखे बोगस लिस्ट ना नाम उमेरी दे तमारा मोहल्ला ना नाम हो ये नाम कढ़ावी नाखे त्यारे आपणे अहींयाथी आजे जे लेसन लईने जवानुं छे ए लेसन छे के आपणे सौथी पहेला जईने मतदार यादियोनी चकासणी करवानुं छे। आपणा कोई मतदारो रही ना जाए खोटा मतदारो घुसी ना जाए डिलीट ना सिक्का वागी ना जाए। अने ईवीएम मशीन नुं तो एवुं के सवारना पोरमां आपणा बूथना एजेंटो ने बीएलओ नुं टोळुं एवुं करी दईशुं के डंडा मारी मारीने अमने सीधा करी दईशुं। ए पैसा वापरे दारू सत्ता त्यारे आपणी पासे संघ शक्ति अने ताकात छे अने ए ताकात नो उमेरो रोज बरोज करता जवानो छे। अने आपणो ए भव्य इतिहास छे आजादीनी लड़ाई लड़ता हता त्यारे अंग्रेजो पासे साधनो हता बंदूको हती गोळीओ हती घोड़ाओ हता अने एना करता ए वधारे एमने मदद करवा वाला आरएसएस ना दगाबाजो पण एमनी जोड़े हता।
અને તેમ છતાંય આ દેશના લોકોએ એવા અંગ્રેજોને ઉખાડીને ફેંકી દીધા। આ ગુજરાતની પ્રજામાં તાકાત છે, આ ગુજરાતની પ્રજા ઈચ્છી રહી છે કે સરદાર સાહેબનું ગાંધીનું ગુજરાત રહે, પણ એમાં તમારું માર્ગદર્શન, તમારું મદદ, તમારો સથવારો જોઈએ છે। અને એ સથવારો હવે તો ચૂંટણીની વાતો ચાલી રહી છે, મારે તમને એક સવાલ પૂછવો છે કે ચૂંટણી વહેલી આવે તો તૈયાર છો? તૈયાર છો? તો એ તૈયારીના ભાગરૂપે આપણે આવતા અઠવાડિયેથી જ, આવતા સોમવારથી જ આપણી વિધાનસભાની પેનલો બનાવવાનું કામ શરૂ કરી રહ્યા છે। એ પેનલો બનાવવા માટેની કમિટીમાં જિલ્લાના મુખ્ય આગેવાનો હશે, જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ, જિલ્લા પંચાયતના નેતા, જિલ્લા પંચાયતના પ્રમુખ, સંસદ સભ્ય હોય, પૂર્વ સંસદ સભ્ય હોય, એઆઈસીસી ડેલિગેટ હોય, ધારાસભ્ય હોય, પીસીસીના ઓફિસ બેરર હોય, ઓબ્ઝર્વર હોય, એસેમ્બલીનો જુદા જુદા પંચાયતની કમિટીના ચેરમેન હોય, તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હોય, તાલુકા પંચાયતનો પ્રમુખ હોય, આ બધા ભેગા થઈને એક દિવસમાં બે કે ત્રણ વિધાનસભામાં કાર્યકરોને પ્રેમથી ચા પાણી નાસ્તો કરાવીને સાંભળશે અને એમાંથી ચર્ચા વિચારણા કરી અને પેનલોની યાદી તૈયાર કરશે અને એ યાદી આપણે આગળ લઈ જઈને પ્રદેશ સમિતિએ, પ્રદેશ સમિતિની ચૂંટણી સમિતિ સમક્ષ મૂકવાની છે અને એ મૂક્યા પછી આપણે આપણું કામ આગળ વધારીશું। આપણે આ કામ કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે એકલી ટિકિટોની ફાળવણી નહીં, પણ આપણે જે વિધાનસભા વિસ્તારમાં કામ કરી રહ્યા છીએ એ વિસ્તારમાં ઓછામાં ઓછી ત્રણ મોટી મિટિંગો થાય અને એ મોટી મિટિંગો કઈ જગ્યાએ થાય એની વ્યવસ્થા શું અને તમને 182 વિધાનસભામાં કયા વક્તાઓ જોઈએ છે। સ્ટાર પ્રચારકો આવશે, દિલ્હીથી આવશે 40 જેટલા, તમે નામ સિલેક્ટ કરીને મોકલો, અત્યારથી જિલ્લા પ્રમુખને આપો, પ્રદેશ સમિતિને મોકલો, જેથી કરીને યોગ્ય વ્યક્તિ યોગ્ય જગ્યાએ આવીને તમને ઉદબોધન કરી શકે, માર્ગદર્શન આપી શકે, તમને રસ્તો બતાવી શકે, સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન અને બીજી વ્યવસ્થાઓ પણ આપણે કરવાની છે, રેલીઓ અને ખાસ કરીને યુવાઓને મહત્વ આપજો। મારી આપને ખાસ વિનંતી એ છે કે જેટલું આપણે ગુજરાતમાં યુવાનો અને મહિલાઓને મહત્વ આપીશું આપણો વિજય ચોક્કસપણે નિશ્ચિત થશે। રહી ટિકિટની બાબતો, મારી હાઈકમાન્ડને, ગુરદાસજીને વિનંતી છે કે અમારા બધા આગેવાનો વતીથી દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મહિલાને વિધાનસભાની ટિકિટ મળે, એ ઓછામાં ઓછી એક ટિકિટ મળે એ માટે આપણે હાઈકમાન્ડ પ્રયત્ન કરે એવી વિનંતી છે। બીજી મહત્વની બાબત, આપણો ચૂંટણી ઢંઢેરો, આપણો ચૂંટણી ઢંઢેરો એવો બનાવવાનો છે કે જે લોકભોગ્ય હોય, તમારા સ્થાનિક પ્રશ્નો એને આવરી લઈને તમે જિલ્લામાં મોકલજો, જિલ્લામાં લઈને એ સ્થાનિક પ્રશ્નોને રાજ્યની જે મેનિફેસ્ટો બને એની કમિટીમાં એની પાસે મૂકવામાં આવે અને એ મૂકીને એ તારણો જે બહુ અગત્યના છે એ તારણોને આપણે ચોક્કસપણે સાથે લઈ શકીએ। બીજા રાજકીય પ્રવાહો, પાટીદાર આંદોલન થયું, આપણે આનંદ અને ગૌરવની વાત છે, મને લાગે છે કે ગુરુદાસજીએ જાહેરાત કરી હતી બધા જ આગેવાનો સાથે મળીને કે ગુજરાતમાં જે 49% અનામત છે એને યથાવત રાખીને
बाकी 20% अनामत बाकी सवर्ण भाईओ माटे करवानी आपणी पार्टी की देन। जय सरदार। हजू हरियाणा वाला तो विचार करे छे के जाट भाईओ ने रिजर्वेशन आपवू के केम एनो विचार करे छे। आपणे तो आ माटे आपणी पार्टीए आपणा हाईकमांडे बहु पूर्व आयोजन करीने ए बाबतनी रचना करी छे ने लई लीधी छे। ज्यारे विरोध पक्षोने एम लागे कि आ कोंग्रेस काठू काढी जशे अने अमे जोता रही जईशुं एटले मीडियानो पण उपयोग करे ने जात जातनी वातो करे। वच्चे एक छापामां एवुं आव्युं કે પેનલમાં આવવા માટે 15 લાખ રૂપિયા આપવા પડશે। આવી વાહિયાત વાતોમાં ક્યાંય પડતા નહીં, કોઈએ પેનલમાં આવવા માટે એક પણ રૂપિયો ક્યાંય આપવો પડે એવું નથી। અને જે છાપાઓમાં જે લોકો એની વાત કરતા હોય એનું ધ્યાન તમે પ્રદેશ સમિતિ તરફ દોરજો, કારણ કે આ લડાઈ આર પારની લડાઈ છે, આ લડાઈ સત્ય અસત્ય સામેની છે। એ આ લડાઈ સેવા કરનારા લોકો અને લોકોને છેતરનારા લોકો સામેની લડાઈ છે। આ દેશની એકતા અને અખંડિતતાને મજબૂત કરવા માટે ગુજરાતના યોગદાન માટેની આ લડાઈ છે અને આ લડાઈમાં આપ સૌ સાથ સહકાર આપશો એ જ વિનંતી એ જ પ્રાર્થના સાથે ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। આભાર પ્રમુખશ્રી। પ્રમુખશ્રીએ કીધું એ મુજબ કે આ લડાઈ એ હવે આર પારની લડાઈ છે અને આ આર પારની લડાઈ લડવા માટે કોંગ્રેસનો એક એક કાર્યકર એક એક સિપાહીની જેમ આ ફાસિસ્ટ તાકાતો માટે લડવા માટે તૈયાર છે એની ઉપસ્થિત તમામ કાર્યકરો આપ સૌને ખાતરી આપે છે પ્રમુખશ્રી। સાથે સાથે આજની આ બેઠકમાં પ્રવચનનો દોર આગળ વધારતા હું આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરીને એમના મંતવ્ય રજૂ કરવા માટે વિનંતી કરું છું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત આજની આ મીટિંગમાં ઉપસ્થિત પ્રદેશ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી ભરતસિંહજીભાઈ, આપણા પ્રભારી એઆઈસીસીના મહાસચિવ આદરણીય શ્રી ગુરુદાસ કામતજી, ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય શ્રી શંકરસિંહજી બાપુ, પૂર્વ પ્રમુખશ્રીઓ આદરણીય શ્રી અર્જુનભાઈ, શ્રી સિદ્ધાર્થભાઈ, પૂર્વ વિપક્ષના નેતા આદરણીય શ્રી શક્તિસિંહભાઈ, મંચસ્થ સૌ આગેવાનો અને મારી સામે બેઠેલા સમગ્ર ગુજરાતમાંથી આવેલા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને નેતાઓ, શું તમને આજે એવું લાગે છે કે સ્ટેજ પર જે બેઠા છે અને મારી સામે જે લોકો બેઠા છે એમાં તમામ કોંગ્રેસનું નેતાગણ આવી જાય છે? 99.99% લોકો અહીંયા હાજર છે એવું તમે માનો છો? અને એક એક માણસ અહીંયા તાકાત વાળો છે એવું તમે માનો છો? માની લો કે અત્યારે કઈક એવી ઘટના બને ને બોમ્બ વિસ્ફોટ થઈ જાય, આપણામાંથી એક પણ જીવતો ના બચે તો શું કાલે કોઈ કોંગ્રેસની વાત નહીં કરશે? કોંગ્રેસનું ઝંડો લઈને કોઈ નહીં ચાલશે? આ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે બારડોલી લોકસભાની ચૂંટણીમાં મને 4,98,985 મત મળ્યા, એમાંથી હું માનું છું કે કદાચ 85 લોકો અહીંયા આવ્યા છે જે લોકો વિધાનસભાના ઈચ્છુક ઉમેદવારો છે કે જે લોકો આગેવાનો છે, પણ 4,98,900 માણસ તો હજી મારા મત વિસ્તારમાં ત્યાં જ બેઠા છે। એવા સમગ્ર ગુજરાતમાં લાખો ને કરોડો લોકો એવા છે કે જે લોકોએ આજે સાંભળ્યું કોંગ્રેસ આવે છે એના મનમાં ગામડે બેસીને બી આનંદ છે, એને ઘરમાં બેસીને બી આનંદ છે કે મારી કોંગ્રેસ આવશે, મારી કોંગ્રેસના મુખ્યમંત્રી બનશે, મારી કોંગ્રેસના ધારાસભ્ય બનશે, મારી કોંગ્રેસની સરકાર બનશે, એના માટે એક આનંદની ક્ષણ છે। એને ધારાસભ્ય નથી બનવું,
એને સરપંચી નથી બનવું, એને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બી લડવી નથી, પણ એ ઈચ્છે છે કોંગ્રેસની સરકાર બનાવવી છે. અને કોંગ્રેસની સરકાર એ લોકોની આશા, એ લોકોની અપેક્ષાઓ, એ લોકોની આકાંક્ષાઓ ખતમ કરવાનો તમને કે મને કોઈ અધિકાર નથી. જે પણ કોઈ ભવિષ્યમાં સરકાર બનશે તો વેળવનારા અહીંયા બેઠેલા છે, એને કઈ તમે કોઈ આપવાના નથી. પણ કમસે કમ એની આશાનું તો અપમાન ના કરો, એના અરમાનો તો ખતમ નહીં કરો. એ વાત અહીંથી આપણે શરૂ કરવી પડશે, એ વાત આપણે અહીંથી શરૂ કરવી પડશે, તો જ નવસર્જન ગુજરાતનું સપનું સાકાર થશે. અને એટલા માટે એ જે લાખો ને કરોડો લોકો છે એ લોકોને શું જોઈએ છે, એ લોકો કેવા ઉમેદવાર ઈચ્છે છે એની વાત કરો, એ લોકોને ધ્યાનમાં લો અને એ રીતે આપણે આગળ વધીશું તો 100% ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, બનશે ને બનશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ, પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રત્વાજી, પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ સિદ્ધાર્થ પટેલજી, મંચ પે ઉપસ્થિત સભી સન્માન્ય નેતાગણ ભાઈઓ બહેનો, કાફી દેર સે કોંગ્રેસ પાર્ટી કે ગુજરાત કે તમામ નેતાઓ કે વિચાર માર્ગદર્શન આપ સુન રહે હો. ઔર મેં સમજતા હું કે જિસ મકસદ સે ઇસ સંમેલન કો આયોજિત કિયા ગયા હૈ, જો માર્ગદર્શન સભી કો દેના થા વો મેરે પૂર્વ સભી ગુજરાત કે નેતાગણો ને દિયા હૈ. बहुत बड़ी चुनौती हम सबके सामने है. 5 राज्यों के चुनाव अभी अभी हुए हैं, बहुत बढ़िया ढंग से हमसे पहले अच्छे अच्छे उदाहरणों के साथ आपके सामने कई नेताओं ने ये बात रखी है कि किसी भी तरह कोई भी चुनाव के नतीजे आए होंगे हमारा मनोबल टूटना नहीं चाहिए. 130 साल के इतिहास में कांग्रेस ने इस तरह की परिस्थिति बहुत बार देखी है, ये कोई पहली बार हम हारे नहीं है, न केंद्र सरकार में हारे हैं न राज्यों में हारे हैं, बहुत बार हो चुका है. उसके बावजूद एक इशारे पे 2 दिन की मोहलत में 1550 इच्छुक उम्मीदवार यहां पर उपस्थित रहते हैं, यानी आपका मनोबल तो आज भी बना हुआ है, ये साबित किया है यहां की उपस्थिति ने. ये तो बाहर वालों को सोचने की आवश्यकता है, दिल्ली में बैठने वालों की आवश्यकता है, जो यहां के मुख्यमंत्री बनने का सपना देख रहे हैं उनको आवश्यकता है, जो आज के मुख्यमंत्री जो 150 की बात कर रहे हैं उनको आवश्यकता है. ये क्या हो रहा है, यूपी 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 कहकर हम लोग तो इतनी प्रसिद्धि ले चुके हैं पिछले हफ्ते में, तो कांग्रेस का ये सम्मेलन होना ही नहीं है ऐसी बात बंबई तक पहुंची थी. मैं आज सुबह सुबह आया हूं 5:30 बजे उठकर आपके इस सम्मेलन में उपस्थित रहने के लिए, और कई लोग मुझे कल शाम को फोन करके कह रहे थे कि क्यों जा रहे हो अहमदाबाद, ये आपका जो सम्मेलन है उसमें कोई उपस्थिति हो रही नहीं है, सबका मनोबल टूटा हुआ है. और जो 2.5 साल में मैंने देखा है यहां के कार्यकर्ता यहां के नेता का जो लक्ष्य बना हुआ है कि गुजरात की जनता को, गुजरात राज्य को अगर सही ढंग से विकास के रास्ते पर ले जाकर इस राज्य की, इस भूमि के लोगों को न्याय देने की आवश्यकता है, तो कांग्रेस की सत्ता यहां पर लाने की आवश्यकता है. ये आप लोगों में हमने देखा है 1.5-2 सालों में, और वही बात मैंने लोगों को कहा कि बिल्कुल नहीं, कुछ भी हो सम्मेलन यशस्वी होगा और सम्मेलन से संकल्प लेकर यहां से लोग जाएंगे कि हम गुजरात में कांग्रेस के राज्य को स्थापित करके चुनाव आप जब भी लो हम तैयार हैं.
और यही होना चाहिए एक राजनीतिक दल को हर समय पे चुनौती का सामना करने के लिए तैयार होने की आवश्यकता है। हमने पहले से ही तय किया था कि जब उम्मीदवार इच्छुक उम्मीदवारों को अपना पर्चा कार्यालय में देने के लिए जब सूचित किया गया, बूथ कमेटियां पेश करने के लिए कहा गया, बूथ कमेटियों के बगैर कोई पर्चा लिया नहीं जाएगा, कोई एप्लीकेशन लिया नहीं जाएगा, ये कहा गया और दिसंबर आखिर तक ये प्रक्रिया बंद की गई है, इसी उम्मीद में की गई कि चुनाव कभी भी आ सकता है। तमाम ऐसे सम्मेलनों में हम कहते गए कि जब भी चुनाव हो, क्योंकि घोषणा करने के आज अधिकार उनके पास है, वो सरकार कैबिनेट की बैठक लेकर ये सर्वसम्मति से इलेक्शन कमीशन को सूचित कर सकती है कि हम असेंबली डिसॉल्व करना चाहते हैं, आप चुनाव रखवाइए, वो हमारे हाथ में नहीं है। लेकिन जो हमारे हाथ में है वो हमारे प्रदेश के प्रेसिडेंट और हमारे प्रदेश के सारे नेताओं ने मिलकर, आप सबने मिलकर तैयारी दिखाई है कि आज भी चुनाव घोषित हो और आधे 30 दिनों के अंदर अगर चुनाव लेने की आवश्यकता हो तो कांग्रेस का हर जन तैयार रहता है, तैयार जरूर है, चुनौतियों का सामना करने के लिए तैयार जरूर बैठा है। लेकिन तमाम मेरे साथियों ने, भाइयों ने जो आपके सामने बातें रखी हैं, उसे इस हॉल से बाहर जाते जाते भूलना नहीं चाहिए। 20 साल से हम राह देख रहे हैं इस दिन के लिए। कई लोगों ने ये बात रखी कि युवा पीढ़ी जो यहां पर उपस्थित होगी, जो इच्छा रखते हैं कि इस बार चुनाव लड़ेंगे, उन्होंने कभी देखा ही नहीं है गुजरात में कि कांग्रेस की सत्ता क्या थी। बहुत बढ़िया इतिहास है इस राज्य को, महात्मा गांधी है, गांधी जी है, वल्लभ भाई पटेल जी है, तमाम दूसरे नेता है जो पूर्व मुख्यमंत्री होकर गए यहां से। एक बढ़िया संदेश, एक बढ़िया रास्ता पूरे देश को दिखाया हुआ है, पूरी देश की जनता को एकत्रित करके इस देश को आजाद करने में रास्ता दिखाया हुआ है, नेतृत्व किया हुआ है, पूरे विश्व में उनकी चर्चा होती जा रही है। लेकिन कुछ सालों से, कुछ वजह से, जिसका दोबारा मैं बार बार वो कहना नहीं चाहता हूं, जिसका जिक्र भी कुछ लोगों ने किया है, सही किया है, हम हारते गए। पोलराइजेशन की वजह से हम हारते गए, हमारे अंदरूनी मतभेद की वजह से हम हारते गए। 1550 लोगों ने टिकट मांगा, 182 को मिलेगा, बाकी लोग किस तरह से पेश आएंगे वो बड़ा प्रश्न चिन्ह है। क्या हम जीतने के लिए 142 को मदद करेंगे या फिर वही रास्ता अपनाएंगे जो पहले भी अपनाते आए हैं? ये हर जो बगल में बैठा हुआ है, हर एक की जिम्मेदारी बनती है दूसरे को समझाने की। जो प्रत्याशी चुना जाएगा, आप सबको पूछ कर चुना जाएगा। जो प्रदेश के अध्यक्ष ने आपके सामने बात रखी, अगले सोमवार से हर जिले में बैठक शुरू होगी, 2 दिन या 3 दिन के अंदर सारे 6 या 7 विधानसभा के जो असेंबली के सेगमेंट्स हैं उनके पैनल बनकर पीसीसी में आ जाएंगे। तब तक मैं उम्मीद करता हूं राहुल जी वापस आ जाएंगे। मैं दिसंबर में ये प्रक्रिया पूरे होने के बाद जनवरी से मैं उनको कह रहा हूं कि स्क्रीनिंग कमेटी की घोषणा हो जाए, अन्य राज्यों में व्यस्त रहे। अब सोनिया जी की तबीयत ठीक नहीं है तो उनको लाने के लिए वापस गए हैं, लेकिन वापस लौटते ही मुझे उम्मीद है कि स्क्रीनिंग कमेटी की घोषणा होगी। उससे पहले हम उम्मीद करते हैं कि जिला वाइज असेंबली के स्तर पर आपके पैनल तैयार रहेंगे, ताकि स्क्रीनिंग कमेटी का काम आसान हो जाएगा, ताकि जल्द से जल्द उम्मीदवारों को घोषित करने के लिए, जो आप लोग सोचते हो कि हर बार की तरह आखिरी समय में भाग दौड़ नहीं हो, आखिरी समय में ये भी फॉर्म किसी को मिलता है किसी को नहीं मिलता है, किसी का नाम गलत लिखा जाता है, किसी को पर्चा भरने के लिए समय नहीं मिलता है, ये जो कहानियां मैं सुनते आया था, मैं पहले दिन से कहते आया था कि मेरे रहते हुए ये बिल्कुल नहीं होगा, बहुत पहले, बहुत महीने पहले उम्मीदवार घोषित होंगे। हमने तो कोशिश की थी कि 1 साल पहले घोषित हो, पूरी तैयारी थी हमारी। अब 3 महीने बीत चुके हैं, मैं उम्मीद करता हूं 1.5 महीने के अंदर ये प्रक्रिया पूरी होगी और बहुत समय अपने उम्मीदवारों को मिलेगा एक दूसरे को समझाने के लिए, कार्यकर्ताओं को प्रेरित करने के लिए, सभी को साथ लेकर जाने के लिए,
और पार्टी के लिए जीत हासिल करने के लिए। अर्जुन भाई ने एक सही बात कही कि भाई खुद के चुनाव जीतने की वजह से मत बात करिए। कांग्रेस पार्टी का सोचकर वो तमाम कांग्रेस का कार्यकर्ता और इस राज्य के जनता का सोचकर उनके लिए हमें चुनाव जीतना है, ये सोचकर हमको चुनाव जीतने के लिए जाना है। खुद का स्वार्थ थोड़ा अलग रखने की आवश्यकता है। अब क्या क्या प्रक्रिया होगी ओपीसीसी की तरफ से आपको बताया जाएगा कि क्या क्या कंडीशंस के आधार पर हम लोग टिकट देने के लिए तैयार हो जाएंगे। आखिरी उम्मीदवार जो चुना जाएगा फिर वो दो बार हारा हुआ उसको देना है या नहीं देना है आलाकमान तय करेगी। मार्जिन ऑफ डिफीट पिछले चुनाव में क्या होगा वो किस तरह से पकड़ा जाए, वो 20,000 हो, 25,000 हो, 30,000 हो, वो आलाकमान तय करेगी। लेकिन उससे पहले आप लोगों को ये बढ़िया ढंग का एक पैनल बनाकर पीसीसी के सामने रखने की आवश्यकता है। कुछ कार्यक्रम पीसीसी के अध्यक्ष मेरे बाद आपके सामने घोषणा करेंगे। विस्तार में मैं सुबह से लेकर यहाँ आने तक वही चर्चा करते आया था और कई कार्यक्रमों में आज से हमारी चुनाव प्रक्रिया शुरू हो गई। वो पिछली बार मैंने कोऑर्डिनेशन कमेटी में भी कहा था और एक्सटेंडेड पीसीसी की कमेटी में भी मैंने कहा था कि गुजरात में तमाम मसले हैं जिनको मुद्दे बनाकर हम जीत हासिल कर सकते हैं। तमाम मसले ऐसे हैं जिनके ऊपर न्याय लोगों को दिलाने की आवश्यकता है, जो कई सालों से 10 साल 15 साल 20 साल से लोग आस लगाकर बैठे हैं कि सही पार्टी आएगी, सही नुमाइंदे दी जाएंगे, सही उम्मीदवार जीत कराएंगे और हमें न्याय मिलेगा। 20-20 साल से जो जनता इस राज्य की न्याय के लिए तड़प रही है, सही विकास के लिए तड़प रही है, विजन गुजरात, वाइब्रेंट गुजरात ऐसे ढोंगी कार्यक्रम करके कोई विकास होता नहीं दिखता है लोगों को। केवल फिगर्स आपके सामने रखे जाते हैं, लाखों करोड़ का निवेश गुजरात में होना है, बेरोजगारी दूर होनी है, बेरोजगारी वहीं की वही है, वो समस्या वहीं की वही है। कई पीढ़ियां आस लगाकर बैठे रहे और बैठे ही रहे कि हमें रोजगार मिलेगा, हमारे यहां बड़े बड़े प्रकल्प आएंगे, सही तरह से एक मिसाल गुजरात का बताया जाएगा। गुजरात मॉडल, गुजरात मॉडल बंबई में हम सुनते आए, महाराष्ट्र में सुनते आए, दिल्ली में सुनते आए, पूरे देश की जनता ने सुना है। लोकसभा के चुनाव में तो लोगों को बेवकूफ बनाया गया, उसके बाद कई लोग विस्तार में सोचने को लग गए गुजरात मॉडल है तो क्या है। सबसे भारी बिजली की कीमत गुजरात में है, क्या ये मॉडल है? ड्राउट वैसे के वैसे है, पानी की समस्या वैसे की वैसी है, रोजगार की समस्या वैसे की वैसी है, खेडूतों की समस्या बढ़ती हुई हर साल दिखती है। जो आश्वासन प्रधानमंत्री बहुत गर्व से यहां की जनता ने सोचकर उसे जिताकर सारे सीट दे दिए इस उम्मीद में कि गुजरात का सबसे पहले विकास होगा, देश का तो होगा ही होगा, इस उम्मीद में दिया था। न यहां का विकास दिख रहा है, न देश का विकास। आज उत्तर प्रदेश की जनता को लुभाया गया, तरह तरह के आश्वासन वहां पर दिए गए, आज परेशानी हो रही है महाराष्ट्र में। उन्हीं के मित्र पक्ष ने आंदोलन छेड़ा है, खेडूतों का सारे लोन माफ कर दिया जाए, जैसे यूपी में आप आश्वासन लेकर जीत कर आए हो, कोई यूपी में करने वाले नहीं है, न महाराष्ट्र में किया है। परसों विधानसभा में, कल बजट पेश हुआ, परसों विधानसभा में हंगामा होते हुए दिखते ही मुख्यमंत्री चले गए दिल्ली, वित्त मंत्री के साथ बात हुई, इमरजेंसी मीटिंग हुई प्रधानमंत्री के साथ में कि अब क्या करें। उत्तर प्रदेश की सरकार का शपथ विधि कल है और परसों से सवाल वहां पर खड़ा होगा कि खेडूतों के सारे लोन पास हो रहे तो हमारे राज्य में वही मांग है तो हम क्यों नहीं देंगे, सेशन चलने नहीं देंगे। सभी पार्टियों ने, कांग्रेस ने उसमें नेतृत्व किया, कुछ नहीं हुआ। कल बजट में जो घोषणा हुई, छोटे छोटे कार्यक्रमों के लिए बजटरी एलोकेशन हुआ है, खेडूत है वही है, लोन है वही है, कर्जा है वही है और वही हाल उत्तर प्रदेश का होगा। यानी इन्होंने अभी एक्सपर्टीज मान ली है, इनको मिला है, सीख लिया है इन्होंने कि चुनाव में वोट लेने के लिए कुछ भी बोला जाए, बाद में करना कुछ नहीं। जैसे मैं तमाम सभाओं में बोलते आया हूं, यहां पर भी और अन्य जगहों में, कि 15 लाख की जब बात होती थी लोग हमको कहते थे
कि साहब 15 लाख वो लोग दे रहे हैं अपने वोट जा रहे हैं, आप लोग 25 लाख क्यों नहीं बोलते हो? लेकिन हमारी पार्टी के नेताओं ने मना किया, झूठ बोलकर हम विश्वासघात नहीं करेंगे लोगों का, भले हम हारे, हम विरोधी दल के रूप में बैठेंगे, लोगों की सेवा करते रहेंगे, लेकिन झूठ नहीं बोलेंगे, झूठा आश्वासन नहीं देंगे। और आज भी हमारा लक्ष्य वही है कि हम जीतने के रास्ते पे हैं, सभी लोग यहाँ पर बैठे हुए सभी लोग वही प्रयास में हैं और आप लोग वही प्रयास में रहेंगे, ये उम्मीद रखते हैं हम, लेकिन झूठा प्रचार करके नहीं। बूथ कमेटियां बनी है, अच्छे ढंग से बनी है, जिनकी जेरोक्स कॉपियां हैं उनको नहीं माना जाएगा, जिनकी जेरोक्स कॉपियां हैं उनको नहीं माना जाएगा, पहले से हम बोलते आए, क्योंकि उन नेताओं ने जैसे आम कार्यकर्ता ने जो इच्छा रखा है कांग्रेस का टिकट मिलने की, मेहनत किया है, घर घर पहुंचकर ईमानदारी से अपने कार्यकर्ताओं को ढूंढ निकाला है और बूथ कमेटियां बनाई है, उनके काम के बल पर आप फर्जी लिस्ट जेरोक्स लिस्ट दोगे तो आपको टिकट नहीं मिलना है। भले आपने पीसीसी में कुछ भी मैनेज करके ओरिजिनल लिस्ट और उसका जेरोक्स निकलवाया होगा, वो नहीं होगा। भरत भाई ने एक बात कही कि कहीं अखबार में लेकिन इस तरह से गंदी हरकत और गंदी मांगे करवाकर कोई ऑब्जर्वर, कोई पीसीसी का ऑफिस बेरर, कोई जिला अध्यक्ष, कोई प्रभारी, कोई भी हो, कोई भी बड़ा नेता हो, आम कार्यकर्ताओं से, इच्छा रखने वाले कार्यकर्ताओं से अगर पैसे मांगे गए तो कॉलर पकड़कर पीसीसी में लेकर आइए, उनका क्या करना है बाद में हम लोग देखेंगे, लेकिन पैसे की भूल तक नहीं आनी चाहिए। राजस्थान में 2013 के चुनाव से पहले मुझे प्रभारी बनाया गया था, वहां की जनता को पूछ लीजिए आप, हार गए हम, डोलियां आती थी बंबई, यहां से नहीं आना चाहिए किसी को भी, मैं मिलता नहीं हूं बंबई में क्योंकि मैं स्वयं यहां आता हूं, जब भी पीसीसी बुलाती है मैं सुबह का फ्लाइट लेके आ जाता हूं, तो मैं आपके लिए यहां पर हमेशा रहूंगा, लेकिन टिकटों के लिए वहां से आने वाले लोग बड़ी बड़ी रकम, और मैं लोगों को टेलीफोन पर बोलता था मुझे अगर मिले तो टिकट गया समझो, बात ऐसी छेड़ी तो टिकट गया समझो, उस तरह की दहशत रखने की आवश्यकता है, क्योंकि कांग्रेस के नेतृत्व ने कभी हम लोगों को यह नहीं सिखाया कि टिकट देकर या पैसे देकर टिकट दो या पैसे देकर पदाधिकारी बनाओ, और गुजरात में मिसाल कायम करने की आवश्यकता है, 182 सीट जो निकलेंगे भले कुछ गलतियां हो सकती है, लेकिन किसी ने ये बोलना नहीं चाहिए, किसी कार्यकर्ता ने, किसी को जिसको टिकट नहीं मिलता है उसने बोलना नहीं चाहिए कि पैसे देकर टिकट लिया है, गलतियां इंसान से होती है, मैं अगर समझता हूं किसी को कि वो इलेक्शन जीत सकता है उसमें मैं गलती कर सकता हूं, लेकिन मैं पैसे लेकर अगर टिकट देता हूं तो बहुत बड़ी गलती है, वो उस गलती को माफ नहीं किया जा सकता, इसलिए आप सबको ध्यान में रखने की आवश्यकता है। बहुत अच्छे अच्छे मुद्दे हमारे हाथ में हैं जो गुजरात को बढ़िया राज्य बना सकता है, उस विकास के उन विकास के मुद्दों को लेकर हमें घर घर पहुंचने की आवश्यकता है, जो त्याग हमारे पूर्वजों ने किया है, जो हमारे नेताओं ने किया है, और जो आज सोनिया जी बीमार होने के बावजूद नेतृत्व जो पार्टी की कर रही है और राहुल जी कोशिश कर रहे हैं और नेतृत्व दे रहे हैं और आगे देंगे, चुनाव जीतना हो हारना ये तो जैसे शंकर सिंह जी ने कहा ये होता रहता है, इससे पहले भी हुआ है जो मैंने शुरू में कहा है, इसका मतलब नेता मेहनत करता है नहीं है, ऐसी बात नहीं है, ईमानदारी से मेहनत करने वाला अगर कोई नेता है तो उसे नेता हम स्वीकारते हैं और वो राहुल गांधी है। क्या हुआ उत्तर प्रदेश में हम देखेंगे, पंजाब में जीते भी तो है, गोवा में हम जीते हैं, मणिपुर में हम जीते हैं, उन जीत के बारे में भी हमें बात करने की आवश्यकता है, गर्व से बात करने की आवश्यकता है, हमने जीतने के बावजूद इन लोगों ने गवर्नर को हाथ में लेकर दो सरकारें बनाई, इस तरह की हरकत पहले कभी नहीं हुई, कांग्रेस दूध की धूली है और कभी हमने कोई गलतियां की नहीं है, हम नहीं दावा करते, गलतियां हुई सजा दी है लोगों ने, लेकिन फिर एक बार कांग्रेस में विश्वास दिखाया है, वो विश्वास अभी
गुजरात से उठता हुआ हमें वापस दिखाने की आवश्यकता है और वो आप लोग कर दिखा सकते हैं। सचमुच में हाथ जोड़ के विनती करता हूं आपसे, बहुत सालों के बाद लगने लगा है, जहां जाते हैं वहां लोग कहते हैं गुजरात में आप लोग जीत रहे हो, राजस्थान में आप लोग जीत रहे हो अगले साल, क्यों ना हम कर दिखाए वो सपना पूरा। लोग पूरी देश की जनता आप लोगों के पास देख रही है और इस वक्त अगर चुने हुए नुमाइंदों को गिराने के लिए अगर किसी दूसरे ने हरकत की या भारतीय जनता पार्टी से मिलकर कोई हरकत करने की कोशिश की या पार्टी छोड़कर ऐन वक्त पर जाने की कोशिश की या रिबेल कैंडिडेट खड़ा करने की कोशिश की, अपने ही कार्यकर्ताओं ने उनका बहिष्कार करने की आवश्यकता है, सोशल बॉयकॉट करने की आवश्यकता है। और इस तरह से हरकत करो कानून हाथ में नहीं लेते हुए कि गलियों में अपने घर के परिसर में घूमना फिरना भी उनको शर्मनाक महसूस होना चाहिए, लोगों के सामने सर झुका के जाने की आवश्यकता है, ऐसा माहौल बनाने की आवश्यकता है। और इसी के साथ मैं आपको फिर एक बार यहाँ बहुत बड़े सम्मेलन में आप लोग पीसीसी के अध्यक्ष के नेता पर हाथ लगाए, बहुत लोगों ने टिकट मांगा है, फिर एक बार हाथ जोड़ता हूँ कि 182 लोगों को जिनको चुना जाएगा उसमें बहनों की तो बात और युवाओं की बात तो की, लेकिन सही ढंग से जीतने वाली बहनों को हमको आगे लाने की आवश्यकता है, जीतने वाले युवाओं को आगे लाने की आवश्यकता है। और भरत भाई और सारे नेताओं से मैं हाथ जोड़ के विनती करूंगा 50% युवाओं को टिकट मिले, ये जिम्मेदारी आपको, इस तरह के उम्मीदवार आपको लाने चाहिए आगे। यहाँ बैठे हुए अपने सीनियर लीडर्स को मजबूरन आपको टिकट देना पड़े, ऐसा माहौल आप गुजरात में करो, क्योंकि 50% से ज्यादा तो युवा वोटर है और उनको आकर्षित करने के लिए, उनका समर्थन देने के लिए, उनका सही ढंग से उनका नेतृत्व करने के लिए, राहुल जी की तरह से जिस तरह से वो राष्ट्रीय स्तर पर युवाओं को प्रोत्साहन देते हैं, गुजरात के नेता भी युवाओं को आगे लाएंगे, इसी उम्मीद के साथ मेरे दो शब्द पूरे करता हूँ। जय हिंद, जय गुजरात। आभार गुरुदास जी आपे बात करी के 50% करता वधारे युवाओं ने टिकट आपवामां आवशे, संघर्षो के साये में असली आजादी पलती है, संघर्षो के साये में असली आजादी पलती है, इतिहास नहीं बदलता है, जिस ओर जवानी चलती है। हूँ प्रदेश प्रमुख से मैं विनती करूँ छू, प्रमुख स्थाने दीते हुए वक्तव्य आपे, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी अपनू एक अध्यक्ष सौ આગેવાનોએ હાલની રાજકીય પરિસ્થિતિ भेगा। आज
गुजरात की जनता तालुका पंचायत स्थानीय स्वराज्य संस्थाओं में कांग्रेस पक्ष नो भव्य विजय थयो। आज आप सौनु स्वप्न साकार करने चूंटनी एक खूब मोटो पड़कार आवनारा दिवसों में अपनी सामे छे। त्यारे आ पड़कार नो सामनो करवा माटे आपणे सौ अहीं भेगा थया छीए अने समग्र गुजरात राज्य में कोई पण व्यापारी होय गुजरात राज्य कोई पण खूणा में जईने कोई पण व्यक्ति ने पूछो तो ये मात्र एटलू कहेशे के गुजरात में कांग्रेस बैठक में शुरुआत करता पहला हूँ आप सौने पोताना स्थान पर उभा थईने वंदे मातरम गान गावा माटे उभा थवा माटे तो चर्चा हूँ करते
फरी से आप मोटी संख्या में उपस्थित रहा है। आप नव सर्जन गुजरात 2017 में बना सौ एक मेट थी अपने संगठित थी आखो एक नव लक्ष्यांक लई गुजरात ने अंदर गुजरात में कांग्रेस सरकार आए એવી હવા ફેલાવવાનું કામકાજ શરૂ કરવા માટે અહીંથી માન્ય પ્રમુખે જે આદેશ કર્યો છે એને આપણે વળગી રહીએ અને એને આપણે સૌ સાથે સહકાર આપીએ એટલી વાત સાથે જય હિન્દ જય ભારત આભાર નારાયણભાઈ હવે હું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી આદરણીય શ્રી ઇરશાદભાઈ મિર્ઝાને ટૂંકમાં પ્રવચન કરવા માટે વિનંતી કરું છું। સન્માનનીય ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આપના પ્રભારી ભાઈ શ્રી ગુરદાસજી જેના નેતૃત્વમાં આપણે સૌ કટિબદ્ધ બન્યા છીએ તેવા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભાઈ શ્રી રસીભાઈ જેમના બહોળા અનુભવના કારણે આજે આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ એવા પૂર્વ મુખ્યમંત્રી બાપુ સાહેબ મંચ પર ઉપસ્થિત તમામ અગ્રણીઓ તમામ મિત્રો અને ગુજરાતની આવતી વિધાનસભા માટે 182 બેઠકોમાં વિજેતા બનવા માટે આપણે સૌ એક ઉત્સાહની સાથે જે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ એવા તમામ ઉમેદવાર મિત્રો મારે કોઈ લાંબી વાત કરવી નથી। અભિનંદન એટલા માટે આપું છું કે જે પરિસ્થિતિમાં આટલા લાંબા સમય પછી પણ કોંગ્રેસ જન તરીકે આપણે સૌએ જે એક બળ સાથે ઉત્સાહ સાથે આપનો ઉત્સાહ ટકાવી રખાયો છે તે બદલ આપ સૌને અભિનંદન આપું છું। આજની જે પરિસ્થિતિ એનું જો મૂલ્યાંકન કરીએ તો આ પ્રમાણે થાય, કુટિલહ યત્ર પબળહ શશુ અવનીશો નિરક્ષરો મંત્રી નહીં નહીં તત્ર ધનાશા જીવિતુમ આશા અપી દુર્લભા ભવતી। મતલબ સમજો કે જ્યાં કપટી માણસ સત્તામાં હોય, રાજા બાળક હોય અથવા મંત્રી અલ્પ શિક્ષિત હોય ત્યાં ધનની કમાવાની આશા તો નથી જ નથી પણ જીવનની સલામતી પણ દુર્લભ છે। આજ પરિસ્થિતિ દેશમાં અને ગુજરાતમાં વ્યાપ્ત છે। હમણાં જ આવતો હતો ત્યારે ગુરદાસજી પ્રજામાનસ મેં ઓર કાર્યકરો મેં ભી ક્યોંકિ જો માધ્યમ હૈ પ્રચાર કે ઉસસે હી હમારી જાનકારી મિલતી હૈ ઓર પ્રચાર માધ્યમો ને એસી બાત કહી હૈ કે હમને બહુમત જહાં પર લિયા વો ગોવા મેં ઓર મણિપુર મેં कांग्रेस ने कुछ नहीं किया और इस वजह से बहुमत आने के पश्चात भी हमने सरकार खो दी। ये निरंतर झूठ है और झूठ जोर से बोला जाता है, यत्र तत्र सर्वत्र बोला जाता है तब लगता है कि यही सच्चाई, लेकिन ये सच्चाई नहीं है। देश फांसी जन की तरफ आगे बढ़ रहा है और ये फांसी जम का जनक अगर कोई है तो ये दुर्भाग्यवश गुजरात की धरती से, और ये समझना आवश्यक है। अरे आ वस्तु ने जो आपने ध्यान में राख्या वगर समग्र हिंदुस्तान की नजर गुजरात पर छे त्यारे मंच अने मंचाभिमुख अने जेने हृदय में आजे कांग्रेस વસે છે
અને ગુજરાતના સારા ભવિષ્ય માટે જેણે આજે પોતાની કમર કસી છે અને લડવા માટેની તૈયારી કરી રહી છે એ તમામ લોકોએ ખૂબ જ ધૈર્ય સાથે સંયમ સાથે અને વૈચારિક દ્રષ્ટિથી આગળ વધવું પડશે. પરિસ્થિતિ જેટલી માનીએ છીએ એટલી સીધી અને સાચી નથી. સરકાર હાથ વહેતમાં નથી એટલું પણ યાદ રાખીએ. અને ત્યારે કોઈ પણ જગ્યાએથી ચાહે કેન્ડિડેટ તરીકે અગર તો નિર્ણાયક તત્વો તરીકે કોઈ પણ એવી ભાષા કે એવા શબ્દોનું પ્રયોજન ન કરે કે જેના કારણે પ્રજા માનસમાં કોંગ્રેસની ભાતિ કંઈક આછી પડી જાય, ક્યાંક ઝાંખી પડે થઈ રહ્યું છે આજે અને આપણા માટે ખતરનાક છે. હાઈકમાન્ડ બેઠું છે અને હાઈકમાન્ડનું કામ કરશે સમય આવવાનો. ભેંસ ભાગોળે છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ કરવાનો આ સમય નથી આપણા માટે. ક્યાંક અતિરેક ન થઈ જાય એટલું યાદ રાખવું પડશે. માઇક્રો મેનેજમેન્ટ કરવું પડશે. હજુ ઘણા આછા સાધનો છે આપણી પાસે. વૈચારિક રીતે આપણે ખૂબ આગળ છીએ પણ કાર્મિક દ્રષ્ટિએ હજુ પણ ઘણી બધી ઓછાઈઓ છે આપણામાં, એની પૂર્તા કરવાની છે. અને ત્યારે સૌથી કપરી વસ્તુ છે જે કપરા સંજોગોમાં ચૂંટાઈને ધારાસભ્યશ્રીઓ પણ આવ્યા છે પરંતુ આપણે પણ દ્રષ્ટિ સામે રાખીએ છીએ. એવું નથી કે એક વખતે ચૂંટાઈ ગયા એટલે આપણે પણ ત્યાં આપણે સર્વસંમતિથી લોકોમાં આપણે એટલા જ આપણે જાગૃત છીએ ને એટલા જ આપણે પણ વિશાળ દ્રષ્ટિ આપણે બહુમત મેળવી શકીશું. હાઈકમાન્ડ એનું પણ ધ્યાન રાખશે, એના તરફ ચાંપતી નજર રાખશે. ભૂતકાળમાં ઘણું બધું થયું છે ગુજરાતમાં. લાલિયા માલિયા અને જમાલિયા ભેગા મળીને આપણે ટિકિટને વહેંચણી કરી છે પરંતુ આ વખતે મને આશા છે જે રીતે રાહુલ ગાંધીનું નેતૃત્વ છે, જે રીતે એક કસાયેલા અનુભવી એવા ગુરદાસ કામતનું આપણને નેતૃત્વ છે ત્યારે મને આશા છે કે જે પ્રજા માનસ છે અને ત્યાંથી આપણને જે કઈ ફીડબેક મળી રહ્યું છે એની એરણ પણ ચડાઈને ગળાઈને જે વ્યક્તિ આવશે એને જ ટિકિટ મળશે. મારા નજીક કેટલાક માણસો હોય, હાઈકમાન્ડની નજીક માણસો હોય, એ પોતે પણ એ વિચાર કરીને રાખે કે આજે સવાલ એ નથી કે આપણે ધારાસભ્ય બનીએ છીએ કે નથી બનતા, પરંતુ આ ગુજરાત અને હિન્દુસ્તાનની નજર ગુજરાત પર છે એટલું યાદ રાખ. અને ત્યાંથી એક એવા તત્વનો સફાયો કરવાનો છે કે દેશને ફાસિઝમ તરફ લઈ જવા માંગે છે. ત્યારે જવાબદારી તમારી અને મારી સૌની ખૂબ વધે છે, એક કાર્યકર્તા તરીકે પણ વધે છે. કેટલીક વખતે મને આશ્ચર્ય થાય છે, ટિકિટ માંગવાનો અધિકાર બધાને હોય છે પરંતુ આપણે આપણી પણ કેટલીક કક્ષા અને ક્ષમતાઓને સ્વીકારીને આગળ ચાલવું જોઈએ. 5 વર્ષ સુધી તો પ્રજાની વચ્ચે આપણે ન ગયા હોઈએ અને ધણલ્લાની જેમ એક એક જગ્યા પર જયારે ધારાસભ્ય ચૂંટણી લડવા માટેની માંગણી કરવામાં આવે છે 10-10, 15-15, 20-20 માણસો આવી જાય છે. એટલા જો આપણે સક્ષમ હોતા તો પછી આજે આટલા વર્ષો સુધી સત્તાથી આપણે દૂર ન રહી શક્યા. સવાલ એ છે કે ક્યાંક ગણતરીઓ ખોટી પડી છે, ક્યાંક જાણતા કે અજાણતા આપણાથી સાચું કે ખોટું અહીંથી પણ થયું છે ઉપરથી પણ થયું છે. મહેરબાની કરીને જ્યાં જેનું બનતું હોય, ભરત સિવાય બાપુ સાહેબ આ બધા કસાયેલા માણસો છે, એમને કહેવાની જરૂરત નથી, પરંતુ નીચેથી આવે તો પછી એને સ્વીકારવાની પણ આપણી સંમતિ હોવી જોઈએ. કારણ કે એટલા માટે કે આપણી સામેનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય બહુ મોટું લક્ષ્ય છે, યાદ રાખજો. વિધાનસભામાં બહુમતી મેળવીને સરકાર બનાવવા માટેનું માત્ર લક્ષ્ય નથી ગુજરાતની પાસે, ગુજરાતે દ્રષ્ટિ આપવી છે, ગુજરાતે નેતૃત્વ આપવું છે અને એના માટે કેળી ચીંધવી છે આખા હિન્દુસ્તાન. અને ત્યારે આવશ્યક છે, અનિવાર્ય છે કે આ ગુજરાતની ધરતી ઉપર કોંગ્રેસનું અને કોંગ્રેસની વિચારધારાનું નેતૃત્વ આવે. ત્યારે એના માટે સંયમ રાખી, એના માટે ધગશ રાખી અને એના માટે મનમાં પ્રાણ રાખીએ. નવી પેઢીને તો ખબર જ નથી કે કોંગ્રેસનું શાસન એ શું વસ્તુ છે. અને ત્યારે એ સંજોગોમાં
આપણે સૌએ એક ચિત્ત થઈને એક જ લક્ષ્ય, હાઈકમાન્ડ જેને જે જવાબદારી સોંપી છે જવાબદારીનું નિર્વહન કરે અને માનીને ચાલે કે એ પણ પ્રામાણિકતાથી એનું નિર્વહન કરશે. પરંતુ જયારે નિર્ણય થઈ ગયા પછી આજે ફાટફૂટ કરવા માટે આજે પણ પેપરમાં અમે વાંચ્યું છે બીજી પાર્ટીના માણસો જે આપણી વચ્ચે ફાટફૂટ પડાવવા આવે છે ત્યારે આપણે કહેવું પડશે. ગુરદાસજી કા ભી ધ્યાન રખના હોગા કે 5 સે 15 સાલ ગુજરાત કી ધરતી પર લોક મરતે રહે હૈ, ઇનકે વિકાસ કો અવરુદ્ધ કર દિયા ગયા હૈ, ઓર અબ તુમ આયે હો ચુનાવ લડને કે વક્ત, ઓર તબ તુમ ટિકટે માંગ રહે હો હમસે. ઓર યાદ રખો કે હમારા જો સોફ્ટ ટાર્ગેટ બનેગા દૂસરી પાર્ટીઓ કા, વો ઓર કોઈ નહીં, સબસે અધિક અગર બનેગા તો વો દલિત બનેગા, માઇનોરિટી બનેગા ઓર ઓબીસી કે રૂપ મે. તબ ઉનકો સમજાના હોગા ઓર ઉનકા સાનિધ્ય અધિક સે અધિક પ્રાપ્ત કરના હોગા. ભરત સિંહભાઈ ને બાપુ સાહેબ ને મારી કલ્પબદ્ધ પ્રાર્થના છે કે હવે સમય ઘણો ઓછો છે, ત્યારે ગ્રુપ બંધી કરી કેટલાક ગ્રુપના માણસો લીડરોને ચયનિત કરી અને એમને એ વિસ્તારોની સાથે જઈ એમની સાથે સંપર્ક કરવા માટે આપણે કહેવું પડશે અને એના માટે અમારી જ્યાં આવશ્યકતા હોય અમે આપવા માટે તૈયાર કરીએ છીએ. હું આશા રાખું છું કે ખૂબ જ ગંભીરતાથી આજની આ બેઠક છે, બહુ મોટી ગંભીર બાબત છે. અભિનંદન આપું છું કે આ એક ખૂબ સારો પ્રયત્ન આજે આપણે કર્યો છે. ગુજરાત કોંગ્રેસને એના ખૂબ ખૂબ અભિનંદન ઘટે છે. પરંતુ યાદ રાખો, આ ચૂંટણી એકમાત્ર ગુજરાતની ચૂંટણી નથી, આખા હિન્દુસ્તાનનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નો એક પણ કાર્યકર્તા કોઈ પણ જાતિ એવી બાબત ન કરે કે જેના કારણે કોંગ્રેસના ભવિષ્ય અને દેશના ભવિષ્ય પર ક્યાંક ઝાંખપ લાગે, ક્યાંક એના પર આડ આવે. ઈશ્વર આપણને સૌને શક્તિ આપો કે એક સંઘર્ષ કરીએ. એક પુતળી પહેરેલા માણસે આખા હિન્દુસ્તાનમાં સંઘર્ષ કર્યો, એનું પરિણામ આવી શક્યું છે. ત્યારે આજે આ જ અહીંયા સંકલ્પબદ્ધ થઈને આપણે બેઠા છીએ ત્યારે મને આશા છે, સ્વે સ્વે કર્મણ્યભિરત સંસિદ્ધિ લભતે નર, જ્યાં કર્મ કરો ત્યાં સિદ્ધિઓની પ્રાપ્તિ હંમેશા થતી હોય છે. એના માટે સંકલ્પ કરો. ગીતામાં કહ્યું છે તેમ સંકલ્પમય જીવન, અને એના માટે આજે સંકલ્પબદ્ધ થવા માટે આપણે ભેગા થઈએ છીએ. ઈશ્વર આપણા સૌને શક્તિ આપો કે આપણે સૌ જેના માટે હજારો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે, પ્રાણ ત્યારા નેતાઓએ પોતાના બલિદાન આપ્યા છે, એના માટે સંઘર્ષ કરવા માટે, સત્તા માટે નહીં પરંતુ એ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે કે જેના માટે દેશને એક નવી કંડાર પર આપણે લઈ જવું છે, ત્યારે આજે સંકલ્પબદ્ધ થઈએ. ઈશ્વર આપણા સૌનું કલ્યાણ કરે, શક્તિ અર્પે કે આવે એ સંઘર્ષોની સામે રહીએ અને એ સંઘર્ષો અને ઝંઝાવાતમાંથી આગળ વધીને વિજયની પ્રાપ્તિ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ. ઈશાદભાઈએ કહ્યું એ મુજબ કે સરકાર દલિત સમાજને ટાર્ગેટ બનાવશે, પરંતુ ઉનામાં જે બનાવ બન્યો એનો બદલો પણ કોંગ્રેસ પક્ષ અને સમગ્ર ગુજરાતની જનતા 2017માં લેવાની છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે હું આપણા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલજીને ટૂંકમાં સંબોધન કરવા માટે વિનંતી કરું છું. સૌ મિત્રોની વચ્ચે ઘણા બધા આગેવાનો વાત કરવાના હતા, એટલે મેં માન્યું કે બીજું કઈ નહીં તો સમયનું દાન થોડું આપવું, એટલે આદરણીય ગુરદાસજી, આદરણીય ભરતભાઈ, મોરબી બાપુ ભાઈ, શ્રી અર્જુનભાઈ, સિદ્ધાર્થભાઈ, આપણા એઆઈસીસીના સચિવશ્રીઓ, તમામ મંચ પર બેઠેલા આગેવાનો, ભાઈઓ બહેનો અને સાથી, આ મિલન છે, મિલનને એક અવસર તરીકે આપણે લઈને અહીંથી છૂટા પડીએ. જેમણે જેમણે ટિકિટ માંગી છે એ અને એ વિસ્તારના મુખ્ય આગેવાનો કહેવાય એ બધા આપણે અહીંયા હાજર છે. આપણું બરાબર પાકું આમ હશે ને
तो कोई नहीं, ताकत नहीं कि कांग्रेस ना हारे। ऐसी जाते नक्की करता जता एक वस्तु तो चौक्स थी जाए, अपने बधा मानी कि उम्मीदवार वेलो फाइनल थाय तो परिणाम आए, बराबर। चलो आज ज उम्मीदवार फाइनल पंजो, आपणो उम्मीदवार छे ने पंजा ने कोई हरावी नहीं सके। आपणे आपणी माटे लड़ीए छे कि आपणी पार्टी माटे, एटलो आपणे दिल अने दिमाग थी नक्की करी लेवुं पड़शे। અને જે વ્યક્તિ પોતાના માટે લડતી હોય, હું કાર્યકર્તા મિત્રોને કહું છું કે એમને કહી દેજો કે તમે ઘેર રહો, મુબારક તમે, અને પાર્ટી માટે લડીએ અધિકાર છે, પણ એ અધિકારની લડાઈ એટલી હદ સુધી ના જવી જોઈએ કે જેના સામે લડવાનું છે એને ફાયદો થાય એવી ટિકિટ માટેની લડાઈ ક્યારેય ના હોય છે। આપણી લડાઈ વિચારધારાની લડાઈ છે, આપણી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની છે। પરિવારમાં ભલે ને મેં કર્યા નથી, પણ હું પરિવારને સમાજની વચ્ચે બે ત્રણ થઈ ગયા હોય તૈયાર, ભલે ત્યાં ફોર્મ નથી ભરાતું, પણ પરિવારના સભ્યોને પરિવારનો મુખિયા નક્કી કરે કે આ વર્ષે આનું લગ્ન છે, તો બાકીના બે વધે બળવો નથી કરતા, ખાનદાન કુટુંબના ભેગા થઈ એ કરવાનું છે કે આપણા ખાનદાની છે, જો હોય તો પક્ષને જે નક્કી કરવું હોય તે કરે। દરેકના માટે આમ ને આમ કહેવું બહુ સહેલું હોય છે, જવાબદાર વ્યક્તિ બેઠો હોય એનો જોવાનો એક એંગલ હોય, આપણો બુજો હોય શકે, પણ આખરે નિર્ણય થઈ ગયો છે એને વિજય અપાવીને રહીશું એ નિર્ધાર કરીને આપણે છૂટા પડીએ એવી વિનંતી કરવા આવ્યો છું। કેટલીક નકારાત્મક વાતો ચાલે છે, હું આપ સૌને કહું છું, સૌરાષ્ટ્રમાં અમારે કહેવત છે, જાગતાની પાટી અને ઊંઘતાનો પાડો, ઊંઘતાનો પાડો, એને તાકાત હોય એવા ઈવીએમ લઈને આવે, આપણા કાર્યકર જાગૃત હશે તો એના ગમે તે ઈવીએમ હશે જીતીને બતાડીશું એ નિર્ધાર કરીને આપજો। પંજાબમાં ક્યાં ઈવીએમ હતા? ભારતીય જનતા પાર્ટીના ખાલી ત્રણ આવ્યા, ઠાકડી ઉપાડવાય ચાર જોઈએ। જો કાર્યકર જાગૃત હશે, આપણે ચિંતા કરીશું કે ઈવીએમ સીલ થયું કે નહીં, એના ટેસ્ટ વખતે હજાર હજાર મત નાખીને જોવાની રેન્ડમ ચેકિંગની આપણને છૂટ હોય છે। હું કચ્છમાં ચૂંટણી લડવા ગયો હતો, મને કહ્યું હતું કે ઈવીએમ સેટ કરશે તમને જીતવા નહીં દે। હું સલામ કરીશ મારા એક કાર્યકર્તા મિત્રોને જેમણે એક એક પળે એના પર સજગ ચોકીદારી રાખી, તાકાત નથી કે કોઈ ખોટું કરી શકે, અને એમની ગમે તેટલી ઈચ્છા હોય તો એ જનતાએ આશીર્વાદ આપ્યા અને હું ધારાસભામાં ચૂંટાઈને પાછો આવ્યો એ જ ઈવીએમ થયા। બહુ નકારાત્મક નહીં પડશો, આપણે જાગૃત થઈશું, પ્રયત્ન કરીશું, આપણે ઈચ્છીએ છીએ કે બેલેટ આવે, ઈચ્છીએ કે પેપર ટ્રાયલ આવે, બધા જ પ્રયત્નો કરીએ, પણ એ ના આવે તો પણ જીતી શકાય છે એ વાત 31 જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, આપણા પાસે તો તાપી એક જ હતી સંખાવાની, 30 ભાજપ પાસે હતી, જનતાએ આશીર્વાદ આપ્યા અને ઈવીએમ મશીન હોવા છતાં 26 જિલ્લા પંચાયતો કોંગ્રેસ જીતીને આપણે 2 જિલ્લા પંચાયતમાં એડજસ્ટમેન્ટ કર્યું અને 30 જેના પાસે હતી એને 5 કે 6 માં સમેટાવવું પડ્યું, એ કોંગ્રેસના કાર્યકર્તાની તાકાત છે। આ દિશામાં આપણે સૌ વિચારીએ, જે વાત કરીએ છીએ આપણે, કેટલાક લોકો કહે છે બહુ પરિણામ ખરાબ આવ્યા કરે છે, 2014 પછી બહુ ખરાબ આવ્યા કરે છે, મારે એમને માત્ર નાની આપ લોકોની વચ્ચે વાત કરી શકો એટલા માટે કહેવું છે, પશ્ચિમ બંગાળમાં 294 સીટ છે, ભાજપને માત્ર ત્યાંથી 3 સીટમાં જીત મળી અને 263 સીટમાં ભાજપની ડિપોઝિટ ગઈ છે પશ્ચિમ બંગાળમાં। તામિલનાડુમાં 234 સીટ છે, ભાજપ વધે લડ્યું 0 સીટ, એક પણ સીટ તામિલનાડુમાં ભાજપને મળી નહીં, 180 સીટ પર એની ડિપોઝિટ ગઈ। કેરળમાં 140 સીટ છે,
एक सीट भाजप जीत्यू अने मोटा भागनी सीटों पर भाजपनी डिपोजिट गई। पोंडिचेरी में 30 सीट छे एनी चूंटणी थई, आ बधी 2014 पछीनी चूंटणी कहू छू, 30 सीट भाजप बधी सीट पर लड्यो, 29 सीट पर भाजपनी डिपोजिट गई अने भाजप त्यां मात्र एक सीट पर जीत्यू, पण 29 सीट पर एनी डिपोजिट गई। पंजाब में 170 सीट नु हमणा चूंटणी थई, भाजप ने मळी मात्र 3 सीटो, आ वास्तविकता छे। उत्तर प्रदेश में हूं जईने आव्यो, महागठबंधन थयुं नहीं, मायावती जी मां कांग्रेस सपा ने अजीत सिंह ना 3 भाग पड़ा अने एक हल्की कक्षा की राजनीति नु प्रचार माध्यम चाल्यु, परिणाम कदाच एमने कहता होय उत्तर प्रदेश एंटी इनकम्बन्सी पण हती, सरकार अखिलेश जी नी हती, सारू काम करनारी सरकार हती, परंतु ज्यां ज्यां सरकारो हती एनी विरुद्ध पण मेंडेट आव्या छे, અહીંયા સરકારથી બધા અહીં સુધી આવ્યા છે, મેન્ડેટ આપણી ફેવરમાં આવ્યું છે, મહેનત આપણે કરવાના છે, સકારાત્મક કરવી છે, નવસર્જન ગુજરાત, અહીંયા કોઈ બેઠા છે એમાંથી કોણ મુખ્યમંત્રી થાય એના માટેની લડાઈ નવસર્જન ગુજરાતની નથી, નવસર્જન ગુજરાતની લડાઈ છે ગુજરાતનું નવસર્જન કરવું છે, વિધવા બહેનના પેન્શનમાં વધારો થાય, ફિક્સ પગાર વાળાને પૂરતો પગાર મળે, મારી તેડાગર બહેન કે આંગણવાડી બહેનને એનો ન્યાય મળે, ખોટે ખોટા થયેલા અન્યાયોની સામે થયેલા કેસો પાછા ખેંચાય, જે જ્ઞાતિઓ ખરેખર અનામતમાં આવે છે એસસી એસટી ઓબીસી એમના નાણાં બીજે વપરાય છે, એના બદલે એમના નાણાં એમના અધિકાર માટે વપરાય, જે અનામતમાં નથી આવતી એવી જ્ઞાતિના ગરીબ માણસને 20% અનામત મળે, એમને પણ ન્યાય મળે, એટલા માટેનું નવસર્જન ગુજરાત છે, નવસર્જન ગુજરાત ખેડૂતોને રાત્રે નહીં દિવસે વીજળી મળે એટલા માટેનું છે, નવસર્જન ગુજરાત નર્મદાનું પાણી દરિયામાં નહીં ખેડૂતના ખેતરમાં પહોંચે એ માટેનું નવસર્જન ગુજરાત છે, નવસર્જન ગુજરાત એ યુવાનોના રોજગારી મેળાના દેખાવડા માટે નહીં, ખરા અર્થમાં મારા યુવાનને રોજગારી મળે એટલા માટેનું નવસર્જન ગુજરાત છે, આ વાત લઈને આપ જજો, જરૂર વિજય ગુજરાતમાં કોંગ્રેસનો થશે, જનતાના આશીર્વાદથી થશે, અને નવસર્જન ગુજરાત થશે થશે ને થશે, માત્ર કરવાનું છે, તો આપણે અહીંયા બેઠા છીએ, એમાં એટલું નક્કી કરીને છૂટા પડીએ, દિલ પર હાથ રાખીને સોગંદ ખાઈને જઈએ કે ટિકિટ માંગી છે મેં, પરંતુ ક્યારેય કોને પણ ગમે તે કારણથી પક્ષ નિર્ણય કરીને જેને પણ પંજો આપીને મોકલશે એ પંજો મારો પરમેશ્વર છે, એના માટે હું કામ કરવાનો છું, એટલા સોગંદ ખાઈને છૂટા પડીએ, અહીં બેઠા છે એટલા જ જો નિશ્ચિત કરીને બેસીએ, તો તુષારભાઈએ કહ્યું એમ લાખો જે બીજા આગેવાન કાર્યકર્તાઓ છે એ આપણી સામે જોઈને બેઠા છે, એના વિશ્વાસને ઠેસ ન પહોંચે એટલી ચિંતા કરીને જઈએ, એ જ શબ્દો સાથે આપ સૌને નવસર્જન ગુજરાત માટે ખૂબ શુભકામનાઓ સાથે વિનંતું છું, જય હિન્દ। આભાર। મંચ ઉપર બેઠેલા આગેવાનો કે નેતા હોય કે સામે બેઠેલા આગેવાનો કે કાર્યકરો હોય, આપણા સૌનો લક્ષ્ય માત્ર નવસર્જન ગુજરાત છે, આપણો કોઈનો બીજો કોઈ લક્ષ્ય નથી, ત્યારે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ આદરણીય શ્રી સિદ્ધાર્થભાઈ પટેલને સંબોધન કરવા માટે વિનંતી કરું છું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનનીય ભરતભાઈ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી, આપણા સૌના પ્રભારી અને આપણા નેતા એવા સન્માનનીય ગુરુદાસજી, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અને આપણા વરિષ્ઠ આગેવાન મુરબ્બી શંકરસિંહભાઈ, પૂર્વ પ્રમુખ માનનીય અર્જુનભાઈ, માનનીય શક્તિસિંહભાઈ, માનનીય તુષારભાઈ, એઆઈસીસીના સેક્રેટરી માનનીય ઇરશાદભાઈ, માનનીય પ્રભાબેન નારણભાઈ, સૌ ઉપસ્થિત આગેવાનો, અત્રે ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના સાથી કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, ખૂબ મહત્વના સમયે આ મહત્વની મીટિંગ મળી છે।
कदाचार आटली मोटी संख्या में मळनारी छेल्ली मीटिंग हशे। हवे पछी जिल्लाओमां जवुं छे, तालुकामां जवुं छे, प्रजा पासे जवुं छे, अने हवे मीटिंगो त्यां करवी छे। विधानसभानी चूंटणीना नगारा वागी गया छे, चर्चाओ पण शुरू थई छे के चूंटणी वहेली आवशे के समयसर आवशे। જ્યારે ચૂંટણી આપવી હોય ત્યારે આપે, કોંગ્રેસનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર છે, અને આ વખતે વહેલી ચૂંટણી આપે તો પણ કોંગ્રેસનો કાર્યકર્તા લડવા માટે અને જીતવા માટે તૈયાર છે। પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા, કદાચ યુપી અને ઉત્તરાખંડમાં આપણે જેટલો સારો ધારતા હતા એવો દેખાવ નથી કરી શક્યા, પણ એક વાત સમજી લે એ લોકો પણ કે આ ગુજરાત છે, યુપી કે ઉત્તરાખંડ નથી, અને આ ગુજરાત એ આ વખતે ભારતીય જનતા પક્ષને યુપી અને ગુજરાત વચ્ચેનો ફરક સમજાવીને રહેશે। એક જબરજસ્ત લડાઈ આપણે લડવાની છે, અને એ વાત સાબિત કરવાની છે કે ગુજરાત એ કોઈની જાગીર નથી, ગુજરાતના ગૌરવને પ્રસ્થાપિત કરવાનું છે, અને આ એક લડાઈ જ્યારે લડવાની હોય ત્યારે કોંગ્રેસના એક એક કાર્યકર્તા તરીકે આપણી એ જવાબદારી છે કે આવનારા દિવસમાં ગુજરાતમાં પરિવર્તન લાવવું છે અને ગુજરાતનું નવસર્જન કરવું છે। ભાજપ એમ માને છે અને ક્યાંક કહે છે પણ ખરું કે હવે કોંગ્રેસ ઇતિહાસ થઈ ગયો છે, પણ કોંગ્રેસ ઇતિહાસ બનશે નહીં, કોંગ્રેસ ઇતિહાસ રચશે, અને 2017ની ચૂંટણી પછી આ સમગ્ર દેશનું ભવિષ્ય પણ કોંગ્રેસ બદલે એ દિશામાં આપણે સૌએ મહેનત કરીને આગળ વધવાનું છે। ગુજરાતમાં જે વરવી વાતો બની રહી છે, એ પાટીદાર સમાજ પરનો અત્યાચાર હોય, દલિત સમાજ કે આદિવાસી સમાજ પરના અત્યાચારો હોય, ખેડૂત વર્ગની સદંતર અવગણના થતી હોય, તો એ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર કાઢી અને ગુજરાતમાં એક પરિવર્તન લાવવાના નેમ સાથે કોંગ્રેસ પક્ષના એક એક કાર્યકર્તા તરીકે આપણે સૌએ કામ કરવાનું છે। સિર્ફ હંગામા ખડા કરના યે ઉનકા કામ હૈ, સિર્ફ હંગામા ખડા કરના યે ઉનકા કામ હૈ, हमारी तो कोशिश है कि सूरत बदलनी चाहिए। मेरे सीने में भी, आप सबके सीने में भी, हम सबके सीने में एक आग जलनी चाहिए, एक आग गलनी चाहिए, अरे आ आग, आ ताकत, अरे आ एक दृढ़ निर्धार साथे 2017ની આ ગુજરાતની લડાઈ આપણે સૌ ભેગા મળીને લડવા નીકળ્યા છે, અને આ લડાઈ લડવી હશે તો ક્યાંક ને ક્યાંક આપણે સૌએ આત્મખોજ કરવી પડશે, ક્યાંક ને ક્યાંક આપણે સૌએ બલિદાન આપવા માટે તૈયાર રહેવું પડશે,
क्या आपने मात्र मारी बात नहीं पण पक्षे करेली नक्की करेली नीति अने पक्षे नक्की करेली स्ट्रेटेजी प्रमाणे आगळ काम करी अने आपणा पक्ष ने विजयी बनावो पड़शे। जे जातनुं दबाण आववानुं छे, जे जातना हथकंडा सामेवाळा लोको अपनाववाना छे, एनो जो असरकारकताथी मुकाबलो करवो होय तो संपूर्ण एकता अने संपूर्ण एकता साथे कांग्रेसना एक एक कार्यकर्ताओ पूरा पोतानी पूरी शक्ति कामे लगाड़ीने आगळ चाले तो आ परिबळोनो सामनो आपणे करी शकीशुं। केटलीक वातो आपणा सौने विचार करवो पड़े एवी वातो छे। वात अहींया थई 1500 થી વધારે ફોર્મ આવે છે, ક્યાંક ભરવા ખાતર પણ ફોર્મ ભરાવ્યા છે, મારું નામ આવી જાય લિસ્ટમાં એના માટે પણ ફોર્મ ભરાવ્યા છે, ક્યાંક સ્ટ્રેટેજીના ભાગ રૂપે મારી સાથે બીજા 4 ફોર્મ ભરાવું અને પછી આ 5 જણા મને ટેકો કરે છે એવું બતાવવા માટે ફોર્મ ભરાયા। પણ સરવાળે એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે, લડવું એ મહત્વનું નથી, જીતવું એ મહત્વનું છે, અને આ વખતે માત્ર ને માત્ર જીત અને જીત સિવાય બીજું કાંઈ આપણને ખપતું નથી, એટલી ખુમારી સાથે આપણે સૌ આ ઇલેક્શનમાં જઈએ તો પરિણામ આપણી તરફેણમાં નિશ્ચિત છે। મહેરબાની કરીને બાદ બાકીનું રાજકારણ બંધ કરી સરવાળાનું રાજકારણ કરવું છે, બધાને સાથે લઈને ચાલવું છે, એક તાકાતથી આગળ ચાલવું છે અને એ નિશ્ચય કરી અને જો આપણે આગળ વધી શકીએ તો આજે અહીંયા બેઠેલી જે કોંગ્રેસની તાકાત છે એ તાકાતને કોઈ હરાવી શકે એમ નથી। કેટલીક બાબતો આપણને ગૂંચવી રહી છે, માનનીય પ્રમુખ શ્રી સન્માનનીય ગુરુદાસજી, કેટલીક બાબતો અહીંયા પણ ગૂંચવી રહી છે। હવે ચૂંટણી માથે છે, સંગઠનની જે પ્રક્રિયા પૂરી કરવાની બાકી હોય અને એક અઠવાડિયાની અંદર આપણે પૂરી કરવી પડશે અને એનો નિર્ણય મારા તારાના આધારે નહીં પણ પક્ષની સ્ટ્રેટેજીના ભાગ રૂપે ક્યાં કોનું મહત્વ અત્યારે સાચવવું જોઈએ એની ચિંતા કરીને આપણે એના નિર્ણયો કરીએ। કામની વહેંચણી થઈ જાય, કોંગ્રેસના પ્રત્યેક આગેવાન પ્રત્યેક કાર્યકર્તાને કામ જોઈએ છે, એને કામ અપાય, એને કાર્યરત કરાય, એને દોડતો કરી દેવાય તો આ આટલી મોટી તાકાત એ કોંગ્રેસની જીત માટેનું એક મોટું મજબૂત પરિબળ બની રહેવાનું છે। ક્યાંક ક્યાંક ખોટી હવાઓ પણ ચલાવવામાં આવે, ક્યાંક વાતો ચાલે છે, એક વાત તમે નિશ્ચિત રૂપે મનમાં બાંધી લેજો કે કોંગ્રેસના આગેવાનો વચ્ચે ક્યાંય મનભેદ મતભેદ નથી, તમામે તમામ આગેવાનો કોંગ્રેસને જીતાડવા માટે કટિબદ્ધ છે અને એવી જે વાતો ચાલતી હોય એ વાતોને ત્યાંથી જ બંધ કરવાની જવાબદારી એ આપણા સૌની પણ એટલી જ જવાબદારી છે, સૌએ સાથે મળીને લડવું છે, એક નવસર્જનની દિશામાં આપણે આગળ વધ્યા છે। 108 તો
यूपीए नी सरकारे आ देश ने आपी, गुजरात नी कांग्रेस ए गुजरात नी जनता नी 108 छे। ज्यारे जरूर पड़े त्यारे, ज्यारे जे सेवा आपवानी होय ते सेवा आपवा कांग्रेस पक्ष अने कांग्रेस पक्षना कार्यकर्ताओ कटिबद्ध छे, ए हवा गुजरात मां फैलावी जोईए। अने एनी साथे साथे केटलाक लोको 150 नी वात करे छे अने पछी भूलमां 185 भूली गया, 182 માંથી 185, પણ વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ જીતવાની છે, જીતવાની છે અને જીતવાની છે। નવસર્જન ગુજરાતના પક્ષ નવ મંત્રો તૈયાર કરી રહ્યો છે અને એ નવ મંત્રોને લઈને આપણે આગળ ચાલીશું। એ બેરોજગારીની નાબૂદી કે બેરોજગારોને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી આર્થિક ભથ્થું આપવાની વાત હોય, આ રાજ્યની ઘર વિહોણી એક એક મહિલાને એનું પોતાનું ઘરનું ઘર આપવાની વાત હોય, ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ, એમને વીજળી પાણી ની સગવડ અને સાથે સાથ પોષણક્ષમ ભાવ આપવાની વાત હોય, કે આર્થિક રીતે નબળા તમામ સમાજો ને એક પૂરી તાકાત અને એક સક્ષમતા આપવાની વાત હોય, કે પછી પાટીદાર સમાજ અને અન્ય સમાજોના આર્થિક રીતે નબળા કુટુંબોના વિદ્યાર્થીઓને શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રે રિઝર્વેશન આપવાની વાત હોય, તમામે તમામ બાબતોમાં ગુજરાતનું એક નવું નવસર્જન કરવાની દિશામાં આપણે સૌ આગળ વધી રહ્યા છીએ। સદા ગતિમાન ગુજરાતને સૌથી વધારે ગતિ આપવાનું કામ કર્યું હોય તો તે કોંગ્રેસ પક્ષે કર્યું છે। ગામના વગડામાં રસ્તા બનાવી અને ગામડાઓને સુદૃઢ બનાવવાનું કામ કર્યું હોય તો એ કોંગ્રેસ પક્ષે કર્યું છે। ગુજરાતના ઔદ્યોગિકરણનો જો કોઈએ મજબૂત પાયો નાખ્યો હોય તો એ કોંગ્રેસ પક્ષે માંગ્યો છે। નર્મદા યોજનાને એના છેલ્લા તબક્કા સુધી લઈ જઈ શકાય હોય તો એ કોંગ્રેસ પક્ષ લઈ ગઈ છે, અને એમ છતાંય આજે જ્યારે બહાર નજર નાખીએ છીએ ત્યારે એ નયા ગુજરાતની જે કલ્પના હતી એ ક્યાંક ને ક્યાંક રફે દફે થઈ ગઈ છે। હવે આ પરિવર્તન લાવી અને ગુજરાત માટેનું હવે નવસર્જન કરવાની કલ્પના સાથે કોંગ્રેસ પક્ષ પ્રજા સમક્ષ જઈ રહ્યો છે, ત્યારે આ ચૂંટણીનું મહત્વ તમને કોઈને સમજાવવું પડે એમ નથી। આપણે સાથે મળી અને આ ચૂંટણી પૂરી તાકાતથી લડી વિજય મેળવીએ અને આ સમગ્ર દેશને ગુજરાત આવનારા દિવસોમાં એક દિશા આપે એવું મજબૂત તાકાત આપણે પ્રદર્શિત કરીએ એટલી વાત સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર। ભારત માતા કી જય। સિદ્ધાર્થભાઈ કહ્યું એ મુજબ કે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ કમિટી દ્વારા આયોજિત આજની આ વિશાળ સભામાં ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય એવા પરમ આદરણીય અધ્યક્ષ ભાઈશ્રી ભરતસિંહભાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના
जनरल सेक्रेटरी और गुजरात का इंचार्ज परम आदरणीय श्री गुरुदास कामत जी, गुजरात विधानसभा की अंदर विरोध पक्ष नेता और पूर्व मुख्यमंत्री परम आदरणीय शंकरसिंह बापू, भाई श्री सिद्धार्थ भाई, अर्जुन भाई, ईर्षाद भाई व्यासपीठ पर विराजमान सौ मुरब्बियों सामने बैठेला सौ युवान साथियों भाइयों बहनों, सौ प्रथम माननीय अध्यक्ष जी ने खूब 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 अभिनंदन आपू छू कि आज आपकी विशाल संख्या की अंदर आखा गुजरात नु एक क्रीम जेने कही सकिए एक एक जिला माथी तालुका माथी अहिया आपणे अहिया सब एकटा थया छे। प्रमुखश्रीए पोतानी पूर्व भूमिका में आवनारा दिवसों की अंदर चूंटणी गमे त्यारे आवी पड़े तो आपणे सब तैयार छीए ने एना माटे एमणे आपणे आह्वान आप्युं। आप सौ जाणो छो कि 182 विधानसभा की सीटों से करीब 1540 आपणे सौ आ विधानसभा पर लड़वा माटे उत्सुक छे। फक्त 182 ने आपणे टिकीट आपवाना छे पण जेम प्रमुखशीए वात करी कि जो गुजरात की भारतीय जनता पार्टी की सरकार ने जो आपणे गांधीनगर माथी विदाय करीशुं अने जो कांग्रेस नु शासन गांधीनगर में स्थापित थशे तो आ 1500 नी पण 15000 लोगों ने गुजरात ना आपणे कांग्रेस कार्यकरों ने जो आपणी सरकार बनशे तो एमां आपणे समावेश करी शकशुं। आजना तबक्के मारे आपने बे वात करनी छे, एक तो फक्त 182 आपणी वच्चे थी लड़वाना छे अने आपणे 1540 नी आसपास आपणे इच्छुक छीए। सौ प्रथम तो आपणे आजे एक संकल्प करिए प्रतिज्ञा करिए कि भाई अमे सौ 1500 जे उम्मेदवारो छीए अमारामांथी जे कोईने टिकीट पड़शे पण कांग्रेसना हितमां आ भारतीय जनता पार्टी ने अपने विदाय करी छे तो अमे एक थईने कांग्रेस जे कोईने पंजाना निशान लईने अमारी वच्चे मोकलशे एने अमे चूंटीने मोकलशुं एवुं आजे आपणे संकल्प करीए। बीजी एक वात मारे तमने करनी छे कि घणा समयथी बजारनी अंदर एवी वातो आवी रही छे कि भाई कांग्रेस ने हवे धीरे धीरे जिला पंचायतो तूटशे तालुका पंचायतो तूटशे। कांग्रेसना घणा आगेवानो આપણા જે છે સિનિયર આગેવાનો પણ આમાંથી તોડવાનો અમને પ્રયત્ન શરૂ થશે। મારી આપ સૌને ખાસ વિનંતી અને આજે આપણે આ સૌ કોંગ્રેસ વચ્ચે આપણે નક્કી કરીએ કે આપણા અહીંયા બેઠેલો કે આપણા જિલ્લામાં બેઠેલો કોઈ પણ કોંગ્રેસનો એક પણ વર્કર આ ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય એનો આજે આપણે સૌ સંકલ્પ કરીએ। મોરબીઓ અને મિત્રો, ગુજરાતની અંદર દલિતો ઉપર અત્યાચાર થાય છે, પાટીદારો ઉપર આંદોલન થયું ત્યારે અત્યાચારો થયા છે, ખૂબ જ પ્રજામાં રોષ છે પરંતુ આ રોષને આપણે જો વોટમાં પરિવર્તિત કરીએ તો મને ખાતરી છે કે આવનારા દિવસોની અંદર માનનીય પ્રમુખશ્રીએ અહીંયા બેઠેલા સૌ મંચસ્થ આગેવાનોએ કોંગ્રેસ આવે છે એ જે સૂત્ર આપ્યું છે એ સૂત્રને આપણે અર્થાત કરીએ એ જ અભ્યર્થના સાથે આપ સૌને શુભકામના। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ। આપણે આજની આ બેઠકમાં પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે તમામ કાર્યકરોને વિનંતી કે પોતાનું સ્થાન જાળવીને બેસે। હવે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને સંબોધન કરવા માટે વિનંતી કરું છું। સન્માનની મંચ અને ગુજરાતના ખૂણે ખૂણેથી ઉપસ્થિત રહેલા સર્વે કાર્યકર ભાઈઓ અને બહેનો, આખા ગુજરાતના આજે મહત્વના બધા જ આગેવાનો ભેગા થયા છે અને એ પણ પાંચ રાજ્યોની ચૂંટણીના પછીના જે પરિપ્રેક્ષમાં આપણે બધા અહીંયા આવ્યા છીએ ત્યારે મારે આપ સૌને એક વાત કરવી છે કે પરિણામો તો પાંચ રાજ્યોના આવ્યા પણ આજે ચર્ચા થાય છે એક જ રાજ્ય।
जे राज्य नी अंदर आपणी हाजरी बहु ओछी है, ज्यां मुख्यमंत्री आपणा पक्षना थवाना हतो, अने बे महत्वनी प्रादेशिक पार्टीओ त्यां अस्तित्वमां। बीजू राज्य उत्तराखंड जेमां आपणे हैरान, जेमां अर्धी कोंग्रेस आ रंगा बिलाना साम दाम दंड भेदनी नीति थी त्यां वळ्या, एने कारणे आपणे हैरान। અને બાકીના ત્રણ રાજ્યો એવા છે, પંજાબ સહિત મણિપુર અને ગોવા, મણિપુરમાં તો 120 દિવસનો બ્લોકેડ, અનાજ ન મળવા દે, પેટ્રોલ ન મળવા દે, ડીઝલ ન મળવા દે, ભારત સરકાર મોદી એમાં ટેકો આપે, છતાં ત્રણેય રાજ્યોમાં આપણે સૌથી વધારે સીટો લઈ ગયા, એની કોઈ ચર્ચા નથી કરતો। પણ ગુજરાતની અંદર મોદીએ પણ જ્યારે રંગા અને પીલા બે અહીંયા હતા ત્યાં 2012 માં 150 મિશન 150 માધવસિંહ સોલંકીનો રેકોર્ડ 148 નો તોડવો છે એવી વાત કરી ચૂંટણી લડાતા, પરિણામ શું આવ્યું કે હતી એનાથી સીટો ત્રણ ઓછી થઈ ગયા વખતે। આપણે 61 બેઠકો ઉપર ગયા વખતે જીતા 2012 માં, બે બેઠકો આપણી એલાયન્સ એનસીપી સાથે હતું, બે બેઠકો એને જીત્યા 63, અને બે બેઠક પરિવર્તન પાર્ટી લઈ ગઈ એટલે 65, આપણી ને એમની વચ્ચે 26 બેઠકો ખાલી ગાળો હતો। જ્યારે મોદી અને અમિત શાહ બંને હતા ત્યારે નહોતા જીતી શક્યા, હવે એને ગેરહાજરી ની અંદર આલિયા માલિયા જમાલિયાઓ ક્યાં છે, એ લોકો એમ કે છે કે અમે ચૂંટણી જીતવાના છે, 150 નું મિશન લઈને ચાલવાના છે। વાત એટલી છે કે યુપીમાં ચૂંટણી જીતા અને અહીંયાના આલિયા જમાલિયા માલિયા બધા છે ઉછળી ઉછળીને કહે છે કે અમે 150 જીતવાના છે, તમારો ટ્રેક રેકોર્ડ બતાવો કે તમે ક્યારે જીતા છો, જીતા તો અમે છીએ 2014 પછી, 2014 પછી અમુક ધારાસભ્યો એમના એ રાજીનામું આપ્યું, સંસદ સભ્યો થયા, એમાં ખંભાળિયાની સીટ આપણે 38,000 મતે હાર્યા, એ સીટ આપણે જીતા, માંગરોળની સીટ 14,000 મતે હાર્યા હતા, એ સીટ આપણે જીતા, કેશુભાઈ પટેલની સીટ વિસાવદરની એને રાજીનામું આપ્યું, દીકરાને જીત ઉભા રાખ્યા, એ સીટ પણ આપણે જીતા। 2014 પછીની ગુજરાતની વાત કરું, 2014 પછી એના પછી આ ડીસા જીતા, ડીસાની સીટ જીતા, ચાર સીટો, છ માંથી ચાર સીટો આપણે જીતા, અને એના પછી જનરલ ઇલેક્શન થયું, મિની ઇલેક્શન, જેમાં 28 જિલ્લા પંચાયતોમાંથી 24 જિલ્લા પંચાયતો આવી, 2/3 તાલુકા પંચાયતો આવી, કોર્પોરેશનની અંદર આપણી બેઠકો ડબલ થઈ, આ ગુજરાતનો ટ્રેક રેકોર્ડ છે। તમે યુપીનો ટ્રેક રેકોર્ડ ગુજરાતમાં કેવી રીતે લાવો, આ તો બેગમ કી સાદી મેં અબ્દુલ્લા દીવાના, ત્યાં જીતા અહીંયા આવ્યા તો કેમ ને જીતવાના, આ ગણિતો બધા ખોટા પડશે। એટલે આવી વાતોમાં આપણા કાર્યકર મિત્રો કઈ નિરાશામાં આવીને યુપીની વાત કરીને આપણને એકબીજાને હતાશ કરતા હોય તો હતાશામાંથી બહાર નીકળી જવાની જરૂર છે, આપણે જીતવાના છે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જે રીતે બુલડોઝર ફરી ગયું હતું એવું જ બુલડોઝર આપણે અહીંયા ફેરવવાનું છે, પણ એ વખતે મારે થોડી આપણી પાર્ટીની સંસ્કૃતિની પણ વાત કરવાની છે। જૂનાગઢના મિત્રો અહીંયા એવા હશે એને ખબર હશે કે જે દિવસે યુપીનું ઇલેક્શન હતું ત્યારે જૂનાગઢમાં એક ભારતીય જનતા પાર્ટીના બહુ વરિષ્ઠ આગેવાન સૂર્યકાંત આચાર્યની એક સ્મરણિકા પ્રકાશિત પબ્લિશ કરવાનો એક પ્રસંગ હતો, બધા એના ટોચના આગેવાન
આવવાનો આવે, એમના મુખ્યમંત્રી પણ આવવાના હતા, પણ એ વિજય કઈક સભા હતી એટલે એને કારણે ના આવ્યા, પણ બાકીના બધા ટોચના આગેવાનો હતા. આપણે એ વખતની પરંપરા હતી એટલે હું અને જવાહરભાઈ ચાવડા કદાચ ત્યાં હશે તો ખબર હશે, એ અમે બંને હતા. બધાને બોલવાની વાત આવી. સુરેખા આચાર્ય જનસંઘના અગ્રણી ભાજપના આગેવાન પાયાના પથ્થર બધી વાત સાચી, બોલવું આપણે શું. ત્યારે મેં એક વાત કરી હતી ત્યાં સ્ટેજ ઉપર, મેં કહ્યું કે આ સુરેખાંત આચાર્ય એ પેઢીના છે કે જે પેઢીમાં એની એક બેઠક નહોતી, અને છતાં સુરેખાંત આચાર્યને ટિકિટ ભાડાના પૈસા ખૂટે તો પેથરજી ચાવડા એને પૈસા આપે અને વિરોધ પક્ષને ઉભો રાખે. મેં પોરબંદરનો દાખલો આપ્યો કે પોરબંદર જનસંઘના પ્રમુખ એ વખતે રામજી પાટલિયા, એની ભાડાની દુકાન, અને એમાં એક સામયિક કાઢ્યું, એમાં દુકાન વેચાઈ ગઈ અને રોજી રોટીના ફાંફા થઈ ગયા. અને એ વખતે માલદેવજી ઉડેદરાએ એના દીકરાને નગરપાલિકાના સ્કૂલમાં નોકરી આપવાની આ કોંગ્રેસ. હું સૂર્યકાંત આચાર્યને એટલા માટે ઓળખતો હતો કે ગુંડાગીરીની સામે લડતા હતા આખા સૌરાષ્ટ્રમાં, અને એને કારણે ભાજપનો થોડો પાયો નખાયો, એનો પાયો નખાયો. એ વખતે એના પછી જયારે શાસનમાં આવ્યા ત્યારે મેં પૂછ્યું કે જે ગુંડાઓની સામે લડતા હતા એ ગુંડાઓ ક્યાં છે આજે. મને કેશુભાઈએ એ પ્રોગ્રામ પૂરો થયો ત્યારે કહ્યું કે અર્જુનભાઈ એ હવે અમારા પાર્ટીમાં સન્માનની નેતાઓ બની, ભાજપમાં એ સન્માનની નેતા બની ગયા. અને જેમાં સામેના પક્ષના લોકોને આપણે સન્માન આપતા હતા એમાં આજે સ્થિતિ એવી છે કે જે લોકો અડવાણીજી જોડે હતા, જે લોકો કેશુભાઈ પટેલ જોડે હતા, જે લોકો કાશીરામ જોડે હતા, જે લોકો રાજેન્દ્રસિંહ રાણા જોડે હતા, મુરલી મનોહર જોશી જોડે હતા, અરે એને ભૂલી જઈ અટલ બિહારી વાજપેયી જોડે હતા, એ બધાને આજે એમ કીધું કે તમે દરવાજાની બહાર રહેજો, હવે તો રંગાભીલાની સાથે હશે એ જ ભાજપમાં કરાવ. આપણે બોધપાઠ લેવાનો છે કે કોંગ્રેસ પક્ષ કેવો હતો, કે માત્ર પોતાના સાથીઓને નહીં પણ સામેના પક્ષના લોકો હોય એને પણ સન્માન અપાવતા હતા, એટલું નહીં એને સાચવતા હતા. અત્યારે તો ભાજપ કોંગ્રેસની વાત ભૂલી જઈએ, ભાજપની અંદર પણ જે સામેના પક્ષમાં ગયા, સામેના જૂથમાં ગયા એટલે સાફ કરી નાખો. મારે આપને વિનંતી એટલી કરવાની છે બધા કે 1500-1700 લોકોએ ટિકિટ માગી છે, બધા જ સન્માનની કાર્યકરો છે, એમાં કોઈને કઈ કશું કહેવાનું નથી, પણ પાર્ટી એમાંથી જીતે એવાને આપશે. કદાચ કોકના મતે એવું થશે કે તમે જેને જીતે એવો નંબર વન કયો છો એ કદાચ બીજો નંબર હશે કે ત્રીજો નંબર હશે, કોકના મત અલગ અલગ હશે બધા, પણ ટિકિટ તો 182 ને જ આપવાના છે. આપણે ક્યારે મને ટિકિટ મળે તો બાકીનો કાર્યક્રમ નકામો છે એની કોઈ કિંમત નથી, એ જો ભાવના રાખશું તો આપણે આપણા પગ ઉપર ગુહાડા મારીશું. જેને ટિકિટ મળે એને એમ માનવાનું છે કે હું બાકીના 10 કે 8 કે જેટલા ઉમેદવારો છે એના ખભા ઉપર બેસીને આવ્યો છું, હું એમનો આભારી છું અને હાઈકમાન્ડનો આભારી છે કે મને પસંદ કર્યો છે. અને જેની ટિકિટ નથી મળવાની એના મનમાં એમ થાય કે મને પાડી દેવાનો છું, વાત તો એ જ આવે છે ને કે હવે પાડી દેવાનું છે ટિકિટ ભાઈ, 8-9 જણા જેટલા ભેગા થાય ને એમ કે પાડી દેવા, એને કહેવાનું છે કે આવતીકાલે શું થવાનું છે કોઈને ખબર નથી, પણ એક વખત પાડવાની શરૂઆત કરશો તો તમે જિંદગી ભર પડેલા છે એની ખાતરી રાખો, કોઈ બચાવી નથી. અને આ ચૂંટણી આપણા બધાના માટે જીવન મરણનો જંગ છે, એટલા માટે કે નાની સુનો ચેલેન્જ આપણે એને નથી માનતા. આ રંગાબીલાની કર્મભૂમિ છે, ઘણા લોકો એને જનરલ ડાયર કહે છે,
आ एनी कर्मभूमि छे। एनी बधी ज आसुरी शक्तिओ जेटली छे ए बधी ज शक्तिओ ए अहीं कामे लगाववानी छे। आपणे क्यां ऊंचा छीए अने एमां एमां बधाए एक जूट थई अने मिशन 2017 मिशन नव सज्जन गुजरात 22 वर्ष पछी कोंग्रेस आवे छे आवे छे ने आवे छे ने कोई रोकी सकवानी नथी। जेटली તાકાત दिल्ली में बैठेला लोको छे રંગાભીલાના સાથીઓ ઈ સમજી લે કે આ મહાત્મા ગાંધીની જવાહરલાલ નેહરુની સરદાર પટેલની લાલ બહાદુર શાસ્ત્રીની મૌલાના આઝાદની એમની કોંગ્રેસ છે કે જે લોકો જેલમાં ગયા હતા માત્ર ને માત્ર દેશને આઝાદ કરવા માટે જ્યારે તમારામાંથી જેલમાં ગયા છે કોકના ખિસ્સા કાપવામાં ક્યાંક બળાત્કારો કરવામાં કોકને મારી નાખવામાં કોકને કાપી નાખવામાં અરે બીજાને વ્યાપ ક્યાં કરીએ આ બિલાય એક વર્ષ સુધી જેલમાં તડી પાર રહી છે એની સંસ્કૃતિની સામે આપણી સંસ્કૃતિની લડાઈ છે એ રાક્ષસી તાકાતની સામે આપણે લડવાનું છે એમાં બધા એકજૂટ થઈને આ વખતે મારી બધાને વિનંતી છે કદાચ કોકને એમ થશે કે હું લાયક હતો મને ટિકિટ ના મળી મહેરબાની કરી અને આ વખતે માત્ર જેમ અગાઉ કહેવાયું એમ લાયક પંજાને જ ગણજો બીજા કોઈને ન ગણો મારી કોઈ લાયકાત નથી અને બીજા કોઈની લાયકાત નથી લાયકાત પંજાની છે અને પંજાની લાયકાત આપણે બરોબર સાબિત કરીશું તો આવનારા દિવસો આપણા છે આપણો ભવ્ય ઇતિહાસ છે બલિદાનોનો ઇતિહાસ છે અહીંયા ટિકિટો લેવા માટે કોંગ્રેસના સભ્યો નહોતા થતા 25 પૈસાના આઝાદી પહેલા કોંગ્રેસના સભ્યો એટલા માટે થતા હતા કે જેલમાં જવાનું આવે લાઠીઓ ખાવાની આવે ગોળીઓ ખાવાની આવે કુટુંબો બરબાદ થયા દેવાના આવે આજે પણ 22 વર્ષથી આપણે ભાજપ સામે લડીએ છીએ મને ખબર છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખૂબ યાતનાઓ વેઠી છે છાને ખૂણે એમને આંસુ સહેરા છે એ સ્થિતિમાં એ કાર્યકરોની સામે આપણે બધાએ જોવાનું છે એટલા માટે કે એની તાકાતથી જ આપણે અહીંયા 5, 25, 50 તો જેટલા ચૂંટાયા છીએ એ કાર્યકરોની તાકાતથી ચૂંટાયા છીએ અને એ કાર્યકરોને કોઈ ટિકિટ જોતી નથી એને કોઈ બંગલા જોતા નથી એને ગાડી જોતી નથી એને એવું છે કે મારો કોંગ્રેસનો તિરંગો ઝંડો ગાંધીનગરમાં લહેરાવવો જોઈએ હું એમ કહું છું એના ત્યાગ અને બલિદાનની સામે જોઈને તમે બધા એક વખત આ વખતે એકતા બતાવજો અને અહીંયા આવ્યા છે તો ટિકિટની રાહ જોશો કે પછી હું કામે લાગી જાય ટિકિટ મળે ત્યાં સુધી તો માની લેજો તમે હારી ગયા છો ટિકિટ મળે કે ના મળે મારે કામ કરવું છે આ વખતે એ બી ભાવનાથી જશો તો ચોક્કસ કોંગ્રેસ પક્ષનો વિજય થશે અને આપણે કોઈ રોકી શકશે નહીં આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ આપણો સૌનું એક જ લક્ષ્ય નવસર્જન ગુજરાત આ લક્ષ્યને પાર પાડવા માટે આપણે સંયમ અને શિસ્તની સાથે આગળ વધવું પડશે હવે હું ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અજાણીસિંહ માફી વિનંતી કરું છું શું કામ ગયો શું નહીં મને ખબર નહીં ભરતસિંહભાઈ દિલ્હી એક છાપામાં તો હતા
मैं कीधु आ सामाजिक काम गुड़गांव में नानकड़ू काम एटला माटे राहुल जी तो ये खबर थी नहीं, अहमद भाई संतरामपुर दीकरी बाना रिसेप्शन में हाजर था ये खबर थी, परंतु पब्लिक लाइफ में क्या एक्शन तमारू सेज एवं कोई तो बहुत ध्यान रखू पड़े, तो मैं दिल्ली हुकाम किया हम नहीं जो पूछी देश अं शरद पवार आया था गई काले हूँ मुंबई जाऊ तो एमने मरू जमू दिल्ली जाइए तो जमीए अं प्रफुल भाई आए तो मारा घेर हूँ बोला પણ મને મળવામાં જે રસ હતો કે મુંબઈમાં એનસીપી કોંગ્રેસના જે કઈ પ્રોબ્લેમ હોય એમની લાગણી જે કઈ હોય, મારે પોઈન્ટેડલી એમને પૂછવું હતું કે પવાર સાહેબ તમે બીજેપીને બ્રેક લાગે ગુજરાતમાં એના માટે તમે પ્રમાણિક છો, ઓનેસ્ટ તમારા બધાની માહિતી માટે પવાર સાહેબે કીધું કે જરૂર અહીં બ્રેક લાગવી જોઈએ, હું એમાં સહમત છું, ગુજરાતમાં બ્રેક લાગવી બહુ જરૂરી, બાકીનું એડજસ્ટમેન્ટ હા ના વાત એ અને દિલ્હી આપણું હાઈકમાન્ડ જે કરે એ મારો તમારો વિષય નથી, પણ મુલાકાતનો આશય મારે સ્પષ્ટતા કરવી હતી કે મુંબઈમાં મહારાષ્ટ્રમાં જે કંઈ હોય, ગોવામાં પણ જે કંઈ હોય, ગુજરાતમાં શું સ્ટેન્ડ એમનું વલણ એમનું વલણ એનટીપીએમ એનટી બીજેપી મને લાગ્યું અને રેકોર્ડ એમને કીધું છે. એક અહીં ભાષણ મારે તમારા માટે કરવાનું, મારે મારી જાત માટે કરવાનું, આગેવાનો માટે કહેવા કરવાનું કે મીડિયાને કઈ કહેવા કરવાનું, ભાષણ 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 તો હવે ભાષણ કરીને મને એમ છે કે ભાષણની અસર ક્યાંય થાય તો ભાષણ કરીએ, ભગવાને બે કાન આપ્યા છે સમજીને આપ્યા છે, તમે બોલ્યા કરો આ કાને ના કાને, તો એની દવા મારી પાસે તો નથી, પરંતુ જાહેર જીવનમાં આ બધી જે હાર જીત એમાંથી અપ કે ડાઉન, જીત હોય તો પચાવવી પડે, હાર હોય એ પણ પચાવવી પડે, હાર્યા તો મળીને જ જતા હાર્યા, પરંતુ જાહેર જીવનમાં જે રીતે ગોવામાં મણિપુરમાં ઉત્તરાખંડ અને યુપીમાં જાહેર જીવનમાં પડેલા માણસનું એક સ્તર હોય છે લેવલ, અને કુસ્તીમાં જે ઉતરે છે યા રમતમાં જે ઉતરે છે એ એકબીજાને શેખન કરીને પછી ઉતરે છે, અને હાર્યાને જીત્યા પછી હારેલો માણસ પોર્ટીલી પેલા માણસને બેસ્ટ વિશીસ કે ઓલ ધી બેસ્ટ, રાજકારણમાં હોય તો સારું પણ નથી, અહીં તમે મત લેવા માટે લોકોને તો સમાજને તોડવાના હોય, તમે માનવતાને મારી નાખવાના હોય, પાકિસ્તાનનું નિર્માણ આમાંથી જ થયું, આવા ટૂંકી દ્રષ્ટિવાળા પોતાના ટૂંકા સ્વાર્થ માટે માનવતાને મારી નાખો, કબ્રસ્તાને સ્મશાનમાં સમાજને વેચી દેવો, ઈદને દિવાળીમાં વેચી દેવો, મને મત આપો, આવા નાના મનના માણસો 2002નું ગોધરા હોય કે હાથનું મિયા મુશરફ હોય એ જ લાઈન ઉપર બહુ વસવસો આપણે નહીં કરવો જોઈએ, પણ જે આટલા નીચે ઉતરીને લોકોને સમાજ રીતે તોડ્યો છે એવા મત ન જોઈએ, લોકોની આંખમાં આંસુ સાથે મત ન જોઈએ, મારી નાખો કાપી નાખો એવા મત ન જોઈએ, અને એટલા માટે જે કંઈ યુપીમાં બન્યું એ ધ્રુવીકરણ જે ગુજરાતમાં 2000થી ચાલુ કરેલું હતું, ગુજરાતમાં 2000થી સિવા હિન્દુ મુસલમાન એ યુપી હોય કે ઉત્તરાખંડ હોય, પંજાબમાં તો સત્રીકાળ હતું એટલે સવાલ નહોતો, ગોવામાં ક્રિશ્ચિયન સમાજ હતો ત્યાં બી સવાલ નહોતો, મણિપુરમાં જે કીધું હમણાં એમ દિવસો સુધી લોકોને જીવન જરૂરિયાતની ચીજો ભારત સરકારે બ્રેક મારી મત લેવા માટે, કોંગ્રેસનું રાજ ખરાબ દેખાય એના માટે, આવું બિલો સ્ટેન્ડર્ડ લીડરશીપ દેશની હોય
અને એ એનું મૂળ ગુજરાતમાં હોય એવા વખતે ગુજરાતી તરીકે કોંગ્રેસી તરીકે આપણે વિચાર કરવા. ભાષણ તો જીતે તો ખરા, હું જોઉં છું શું સમજે ભાજપ વાળા એના મનમાં. એનાથી એ હારશે એવું માનવાની જરૂર નહીં. દિલ્હીમાં એસે, ગુજરાતમાં એસે, રૂપિયા એની પાસે, દાદાગીરી, દારૂ, ગુંડા, આ ને બધું જ, તોય આપણે જીતવાનું છે. અને એ જીતવામાં ટીમ તમારા બધાના મગજમાંથી કાઢી નાખો. કોઈ સીએમની હરીફાઈ છે? બાપુ વિધાનસભાના પરિણામ મોદી હરીફાઈમાં છે, એના પછી હરીફાઈમાં નથી. નથી જોતું સીએમ પદ મારે. કોઈ સીએમ માટે મથે છે, હું હોય કે ભરતસિંહ, સિદ્ધાર્થભાઈ હોય કે અર્જુનભાઈ કે શક્તિસિંહ, આ નથી. બહુમતી આવે પછીનો સવાલ છે, એમાં હું મારી જાતને વિડ્રો કરું છું રેસમાંથી. એટલે મનમાંથી પૂછું કાઢી નાખો, વેમ કાઢી નાખો. હવે સવાલ છે તો મારો દંડો તમારા ઉપર પરિણામ સુધી રહેવાનો છે. માનીને ચાલજો, હું તમને ખુશ નહીં કરું. હું કોંગ્રેસ જીતે એના માટે માઇનોરિટીને અન્યાય કરવો હોય, ક્ષત્રિયોને અન્યાય કરવો હોય, બીજાને અન્યાય કરવો હોય, ત્રીજાને અન્યાય કરવો હોય તો કરીશ. જીતીએ એને આપણને ન્યાય, બહુમતી આવે તો જ બધાને ન્યાય મળવાનો છે. સરકાર નહીં હોય ને બે ચાર ધારાસભ્યો થયા, એનાથી ફરક નથી પડવાનો. અને એટલા માટે આ નાની વસ્તુ નથી, મારી તારી હરીફાઈ નથી. માઇનોરિટીને પણ કહેવું હશે તો હકથી કહીશું, બીજા કોઈને કહેવું હોય તો હકથી કહીશું. રહેવા દો, આપણે આપણો ખૂંટો એ વાછરડાના કામમાં ના આવે એનું આપણે ધ્યાન રાખવું પડશે. અને એટલા માટે ટોટલ, ઇન ટોટલ આખી સ્ટ્રેટેજીમાં જ્યાં જે કંઈ કરવાનું હોય કરીને કોઈ પણ હિસાબે આપણી બહુમતી આવે એના પૂરા પ્રયત્નો. અને એમાં જેનો ભોગ લેવાતો હોય એ કેલૈયાનો ભોગ લેવાય છે, ભાવમાં પાણી માટે એમ સમજીને ભોગ આપજો. હું કેમ બની ગયો, મારું શું, અહીંથી શરૂ થાય છે કથા. મારું શું બની ગયા આટલી વર્ષ. બીજેપી વાળાને પૂછો કે બીજેપી વાળા જે જીત્યા એમાં કેટલા કોંગ્રેસ વાળા મંત્રી બનાયા યુપીમાં, ભાજપ વાળા ન કે મારું શું. લીટી લાંબી કરવા માટે, કોંગ્રેસને તોડવા માટે જે કઈ પ્રોમિસીસ આપ્યા હશે એ પ્રોમિસીસ એમને ભાજપના લોકોને અન્યાય કરીને પણ મંત્રી બનાવ્યા. એ કાલે કોક તમારા ઉપર કોક આવે તો મહેરબાની કરીને મારું શું ક્યાંથી આવી ગયો આ, અને એ જીતે એવો છે એવું માનીને આપણે એને લઈ આવ્યા. તમે એની ચિંતા ન કરતા. તમે જે ભાજપની આટલી મોટી બહુમતી કોંગ્રેસના કોઈને મિનિસ્ટર ન બનાવે તોય ચાલત, સપાના કોઈને મિનિસ્ટર ન બનાવે તોય ચાલત, તો પણ બધાને બનાવ્યા. ભાજપ પર એવું નહીં કીધું કે મારું છે. અને યોગી આદિત્યનાથ એમએમ સીએમ નથી બન્યા. આવી મિટિંગમાં 175 ધારાસભ્યો, 175, અમિત શાહ મુર્દાબાદ, અમિત શાહ મુર્દાબાદ, અમિત શાહ મુર્દાબાદ, યુથ આરુવા ધારાસભ્યોની 175ની સંખ્યા. વી વોન્ટ યોગી, વી વોન્ટ યોગી. એમાંથી આદિત્યનાથ આવ્યા છે, પ્રેમથી નથી આવ્યા. એટલે આ સમજ છે, જ્યાં બહુમતી હતી, અતિ સર્વત્ર હતી, અતિ બહુમતી, અતિ અભિમાન, અતિ રૂપિયા, અતિ સત્તા, દરેકનો અસ્તો છે. અને એટલા માટે બહુ જવાબદારીપૂર્વક કમસે કમ એકબીજાની આડી અવળી વાત ન કરતા જીતવું છે. મેર પડે તે ના પડે તો ઠીક છે, નહીં પડ્યો એમાં શું, અમે નથી પડ્યો. જો તો એની ડિઝાઇનમાં ફિટ થજો. ડિઝાઇન બધાને સમજણ ન પડે, ડિઝાઇન જેને સમજણ પડતી હોય એને પડે.
कोण जीते कोण हारे एनु आगवू गणित होय छे। अने गणित में ज्यारे बधाय सरवाळा बादबाकी में गणित एवं लागत हो आनु आम आनु आम कराय अने घणी वखत इलेवन थवर भी आगू पाछू कराय ए वखते माथे हाथ धीने बेसता नहीं मारू शू सरकार हशे तो बधुं तमारू छे सरकार नहीं हो तो मारू शू तमारू शू शू बधुं मजा करो माटे आ आ, आ लड़ाई आखा देश नु टर्निंग पॉइंट बनवानी टर्निंग पॉइंट आ टर्निंग पॉइंट अने टर्निंग पॉइंट बनवानी पूरी शक्यताओ छे। कोंग्रेसे जीतवाना पूरा कारणो छे अने भाजपनी सरकारे गुजरात में हारवाना पूरा कारणो छे। पब्लिके पकड़ी लीधुं छे ए पब्लिक नी नजर में आपणे फिट थईए पब्लिक नी नजर में आम ने आ फलाणू एवं न थाय एना माटे एमने लोकोने ध्यान में राखीने आपणो वाणी वर्तन व्यवहार एने स्ट्रिक करीने पब्लिक कंसेप्शन माटे कोंग्रेस माटे जे कई करवू होय करीने बधा मित्रों साथे मळीने आगळ वधीशुं तो ए जूनना पहला अठवाडियामां आवे मेना अंतमां आवे के दिवाळी पछी आवे જયારે ઇલેક્શન આવવું હોય ત્યારે આપણે આ પાર કે પીડે પાર ત્યાં હોમ કરીને પડો ફતે છે આપણી ફતે છે આપણી ફતે છે આપણી જય હિન્દ। હવે હું અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જુજારૂ નેતા એઆઈસીસીના મહામંત્રી અને આપણા માર્ગદર્શક અને વર્ષોથી જેમણે કોંગ્રેસ પક્ષ માટે સંઘર્ષ કર્યો છે એવા ગુરુદાસ કામતજીને સંબોધન કરવા માટે વિનંતી કરું છું। आज के इस जलसे के आयोजक और गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष सम्माननीय भरत सिंह सोलंकी जी, मंच पे उपस्थित कांग्रेस पक्ष के नेता, पूर्व मुख्यमंत्री, प्रतिपक्ष के नेता विधानसभा में और पूर्व मुख्यमंत्री सम्माननीय शंकर सिंह वाघेला जी, मंच पे उपस्थित हमारे मित्र, मेरे भाई और अखिल भारतीय कांग्रेस कमेटी के सचिव सन्माननीय इरशाद, अने एमां आपणो शुं रोल। पहली महत्वनी बाबत के टिकीट 182 जन ने मळवानी छे, आपणा करता वधारे सारा उम्मेदवार लागे ने आपणे विड्रो थईए तो वधारे सारू कहेवाय। आप सौने तो खास अभिनंदन एटला माटे के जारे तालुका जिला पंचायतोनी चूंटणी हती आपणे नीचेथी नामो मगाव्या हता, ग्राम्य कक्षाए, तालुका कक्षाए अने जिला कक्षाए आप सौए नामो जे आप्या ए प्रमाणे टिकीटो वेचाई अने आपणो गुजरातमां झळहळतो विजय थयो हतो। त्यारे ફરીથી એ જ પદ્ધતિથી આવતા સોમવારથી સોમ અને મંગળ બે દિવસ દરેક જિલ્લાઓમાં એટલે કે 27મી તારીખે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ અથવા પંચાયતના નેતા, એક્સ એમપી, એમપી, પીસીસી ડેલિગેટ, એમએલએ, પીસીસીના ઓફિસ બેરર્સ, ડિસ્ટ્રિક્ટ પંચાયતની કમિટીઓના ચેરમેન, તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને અગત્યના જે લીડરો હોય એ બધા જે કોઈ જિલ્લો હોય એના ઉમેદવારોને વારાફરતી સાંભળશે અને એ પછી ભેગા થઈને પેનલ બનાવશે। આ પેનલ બની ગયા પછી અગત્યની વાત એ છે કે આપણે અહીંયા બધા થોડા હોર્ડિંગ જોયા છે, આદરણીય ગુરુદાસજીની એવી લાગણી હતી કે આખા ગુજરાતમાં 1500 જેટલા ઉમેદવારોએ જયારે ફોર્મ ભર્યા છે
ये 1500 उम्मीदवारों पांच पांच जो होर्डिंग लगाड़े तो आखा गुजरात में पंजो पंजो और पंजो लहराई जाए कि ना लहराई जाए। इले दरेक जिला कांग्रेस समिति तरफ थी तमने होर्डिंगों की डिजाइन आपवामां आवशे, एमां नीचे तमारा फोटाओ पण तमे लगाड़ी शकशो अने तमे एने जाहेरातना स्वरूपमां पण मूकी शकशो। बीजुं महत्वनुं छे सोशियल मीडिया, तमारा बधा पासे मोबाइल छे, पर मोबाइलमां आपणे एकलो आपणो ज मेसेज आपणुं व्हाट्सअप अथवा आपणुं ज ट्विटर करिए अथवा एफबी करिए एने बदले कांग्रेसनुं जे कई आवे ए कांग्रेसनुं વધારેમાં વધારે વ્યાપક થાય અને પ્રચાર પ્રસાર થાય। આજે જે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ભેગા થયા છો એ વોટ્સઅપ અને એસએમએસ ના સંદેશા ટેલિફોન દ્વારા આપ સૌ ભેગા થયા છો। ત્રીજી મહત્વની બાબત 182 વિધાનસભાઓમાં દરેક વિધાનસભા દીઠ जे बूथों में 15-15 सभ्यों की नोंधणी थई छे एनी शिबिर नु आयोजन करवानु छे। एक बूथ में 15 होय, एक विधानसभा में 200 जेटला बूथ होय, एटले एवरेज 3000-4000 कार्यकर्ताओ थाय। ए कार्यकर्ताओ ने 20 आगेवानो गुजरातना दरेक ने भागे 9-9 विधानसभा ए तमारा विस्तार में एक दिवस नो प्रोग्राम करशे અને શિબિરનું સંચાલન પેજ પ્રભારી અને ગોઠવણ કરશે। છેલ્લે એક સરસ મજાની મહત્વની અને હિંમતની એ વાત કરું, જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી થઈ, દાહોદમાં આપણને 2 બેઠકો વધારે મળી, પણ ભારતીય જનતા પાર્ટીના ત્યાં ગુંડા તત્વો અસામાજિક તત્વો એ ત્યાં ચૂંટણી નહીં થવા દેવા માટે खूब प्रयत्न कर्यो, पहले दिवसे प्रयत्न कर्यो। आपणी बहनों ने पण ऑफिस में पुराई रहेवू पड्यू, लाइट ना होय तो मोबाइल ना लाइट थी रहेवू पड्यू, पत्थर मारो थयो, आग लगाड़ी, बस पाळी नाखी, तोफानो कर्या, बीजे दिवसे चूंटणी ना आपी, फरी पाछो थोड़ा दिवसनो गाळो कड्यो अने ते छतां ए लोकोने रोकवानो प्रयत्न कर्यो, मारामारी, झगड़ा, टंटा, फसाद कर्या, પણ તેમ છતાં દાહોદ જિલ્લા પંચાયતના તમામે તમામ જિલ્લા પંચાયતના સભ્યોએ કોંગ્રેસને જીતાડી જિલ્લા પંચાયત લઈ આવ્યા। આ દાખલો એટલા માટે આપું છું કે હમણાં ટીવી મીડિયાવાળા, છાપાવાળા, ટીવી મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર, મોટી સંખ્યામાં અહીં આવ્યા છો, તમે અમારો સંદેશો બહાર મોકલવાના છો, પણ એમ વાતો કરે કે અમની ઈચ્છા આવશે, પૂટલું લઈને આવશે ને અમને ખરીદી લેશે ને આને વેચી દેશે ને આને લઈ લેશે। આવું ન હોય, પરિણામ બહુમતીમાં આવે પછી જે પ્રમાણે ધારાસભ્યો અને હાઈકમાન્ડ મળીને નક્કી કરતા હોય કરે, આમાં નામ બેઠો, અંદરની હરીફાઈ જે હોય એવું કોઈને લાગે નહીં કે અંદરની હરીફાઈ છે, એટલા માટેનું આ સ્ટેન્ડ ક્લિયર કરવા માટેનું છે। આવી હરીફાઈથી બધાને એમ લાગે કે આ થઈ ગયા ના રહી ગયા, બહુમતી આપવા દો એના પછી બધો વિચાર કરાય, અત્યારે બધા કાર્યકર્તાઓ આ મગજમાંથી કાઢી નાખે એટલા અરે વિધાનસભા સુધી હું અહીં હરીફાઈમાં છું, પરિણામ આવ્યા પછી ઓલા સીએમ વાળામાં હરીફાઈ નથી એમ બધું હોય લાગણી માથા ઉપર, પબ્લિકની માગણી માથા ઉપર, દિલ્હી કોંગ્રેસ પાર્ટી બેઠેલી છે, બધા મિત્રો મળીને જે નક્કી કરે, પરંતુ આપણે આપણું સ્ટેન્ડ ક્લિયર કરવું પડે માટે મેં આ કીધું છે। એ બધી ગપ્પા ખોટી વાત છે, કોઈ ધારાસભ્ય એવું કઈ છે જ નહીં, આમાં કોઈ સમર્થન વિમર્શન એવું કઈ ના હોય। ઓકે, ધન્યવાદ। જરૂર કેમ પડી એટલા માટે કે બધાને એમ થાય કે શેના માટે તમે આ અંદર અંદર હરીફાઈ છે, આ સીએમ થઈ ગયા, ઓલા સીએમ થઈ ગયા, એના માટે મેં કહ્યું આવું અંદરનું કોઈ હરીફાઈ તત્વ નથી, ઇટરનલ અમારી કોઈ ગરબડ નથી, એનો મતલબ થાય એમ। ઓકે, હે ફરજ પાડવામાં આવી છે? ના ના ના, અમારા હાથે અંદરથી ફરજ છે, કોંગ્રેસ ઘરથી ઘરે બોલે।
આજની જે બેઠક આ સુધી ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામતજીની આગેવાની નીચે આજે ગુજરાતના આગેવાનો, ગુજરાતના 1500 કરતા પણ વધારે ઉમેદવારો અને આગેવાનોની મીટિંગ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે મળી હતી. અને આવનારા સમયમાં જે વાતો સંભળાય છે કે વિધાનસભાની ચૂંટણી જૂન મહિનાની આજુબાજુ આવશે ત્યારે કાર્યકરોનો પ્રતિભાવ લેતા કાર્યકર્તાઓએ જોરથી તૈયારી સાથે કહ્યું કે અમે તૈયાર છીએ. અને જે રીતે જિલ્લા તાલુકા પંચાયતોમાં કોંગ્રેસને જંગી બહુમતી મળી હતી, એ જ રીતે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જંગી બહુમતી મળશે, 2/3 બેઠકો મળશે. આ અંગેની પોલિસી હાઈકમાન્ડ સાથે બેસીને ચર્ચા વિચારણા કરવામાં આવશે, નક્કી કરવામાં આવશે. કોઈ ને કોઈ પોલિસી નક્કી કરવાની રહે. જ્યારે તમારે 1500માંથી 182 ઉમેદવારો પસંદ કરવાના હોય ત્યારે એના ધારાધોરણો સ્વાભાવિક રીતે નક્કી કરવાના હોય. મહિલાઓ અને યુવાનોને 50% કરતા પણ વધારે બેઠક આપવાનું ગુરુદાસજીએ કહ્યું છે અને અમે સૌ આગેવાનો એ બાબતમાં સહમત છીએ. કોંગ્રેસમાં વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો એની સાથે સંકલન કરી અને હાઈકમાન્ડ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાને પસંદ કરતું હોય છે, એટલે મુખ્ય પ્રધાન નક્કી કરવાનું એ હાઈકમાન્ડ પસંદ કરે છે. તમામ નેતાઓએ એવી ટકોર કરી છે કે એક સાથે આવવાની જરૂર છે. બધા જ નેતાઓએ કહ્યું કે અમે એક છીએ, ચિંતા કરતા નહીં. ભાજપ વાળા જે અફવાઓ ફેલાવે છે એ અફવાઓ ફેલાવવામાં કોઈ આવશો નહીં. કોણે એવું કહ્યું? ઇરશાદ મિર્ઝાનું એવું માનવું હતું કે એવા કોઈ ટિકિટની વહેંચણીમાં ન પડે એવી એમણે ચિંતા વ્યક્ત કરી. આવનારા સપ્તાહથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છે. લોકપ્રિય જીતે એવો ઉમેદવાર અને ગુજરાતની પ્રજાનો વિકાસ અને ભલું કરે એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેમાં યુવાનો અને મહિલાઓની પસંદગી અગ્રસ્થાને રહેશે. પેનલ બનાવવાની પ્રક્રિયામાં જિલ્લા કક્ષાએ જિલ્લાના મહત્વના આગેવાનો જેવા કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, જિલ્લા પંચાયતના નેતા, એક્સ એમપી અથવા એઆઈસીસીના ડેલીગેટ, પ્રદેશના ડેલીગેટ, ધારાસભ્ય, માજી ધારાસભ્ય અને જિલ્લાના પ્રભારીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને મહત્વના આગેવાનો આ બધા ભેગા થઈને પેનલો નક્કી કરશે. સરકાર અમારી આવવાની છે એટલે કોંગ્રેસનો મુખ્યમંત્રી આવશે.